श्री श्रीयुत पद कमलम श्री गुरुन वैष्णवानं श्री रूपं साग्र जातं सह गण रघुनंदन तं सजीवं सात्विकं तावदूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री शाखान्विता च नमो विष्णु पादाय कृष्ण प्रियाया भूतले श्री भक्ति वेदांत स्वामिन इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषशून्यवादी पश्यत देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे श्री कृष्ण श्रील प्रभुपाद ने जय सर्वने जय श्री कृष्ण हरे हरे कृष्ण माता कृष्ण जी। धन्यवाद माता जी। हरे कृष्ण सर्वे ने श्रील प्रभुपाद हरे की जय। कृष्ण दादा गोविंद प्रणाम। तो आज आप शुरू करसु श्रीमद भगवद गीता ना 12मो अध्याय जेनु नाम छे भक्ति योग। आ अध्याय घणा लोकोनो प्रिय होय छे, पर्टिक्युलरली भक्त लोकोनो तो बहु ज प्रिय अध्याय छे। कारण कि आमा भगवान श्री कृष्ण शुं छे आपणने स्टेप बाय स्टेप समझावे छे कि तारे आवी रीते मारी भक्ति करवानी छे, आवी रीते एकदम भगवान श्री कृष्ण टॉप थी लईने एकदम बॉटम सुधी आपणने समझावे छे कि जो आवी रीते अनन्य भक्ति थी लईने ई नो थाय तो पछी आ रीते भक्ति करवानी, आ नो थाय तो आवी रीते, अने एकदम करीने 6 स्टेप आपणने वर्णवे छे। अने पछी अंतमा भगवान श्री कृष्ण ई पण वर्णवे छे बधा आ ભક્તોના ગુણો દર્શાવીને કે ભઈ આ મારો પ્રિય ભક્ત છે અને આ મને બહુ પ્રિય હોય છે, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે। તો આ એક રીતે આપણે કહી શકીએ કે જેમ આજની તારીખમાં આપણને બધાને શું હોય છે એ એપમાં ઇન્ટરેસ્ટ હોય છે, એ બહુ મોટા મોટા સોફ્ટવેર ને બધું હોય તો આપણે એને કહીએ ભાઈ તમે મને એની એપ આપી દે ને, એપ આપશો એટલે મારું કામ પતી જશે, એટલે આપણે મોબાઈલમાં બધી ટાઈપની એપ ડાઉનલોડ કરી લઈએ અને આપણું જે કામ હોય બધું કામ આપણે પતાવી લઈએ। તો એક રીતે આપણે જે કાંઈ પણ ભગવદ્ ગીતામાં જ્ઞાન ને બધું મળે છે આપણને, તો એ આપણે અલ્ટિમેટલી ભક્તિ તરીકે આપણે એપ્લાય કરવાનું છે। એટલે કે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણા હાથમાં એક આપણી એપ આપી દે છે કે આ લે બેટા તારા હાથમાં હું આ એપ આપું છું, હવે આમાં પણ 6 સ્ટેપ છે, તને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે તું મારી ભક્તિ કર। કારણ કે અંતમાં તો આપણે બધું જ્ઞાન મેળવીને ભગવાનની ભક્તિમાં પરોવવાનું છે અને ભગવાનની ભક્તિમાં પરોવાવીને આપણે ભગવાનને પ્રાપ્ત કરવાની છે અથવા એમને બારામાં જાણ મેળવવાની છે, જાણકારી મેળવવાની છે। તો આ રીતે આપણે ભગવાનની ભક્તિ કરીને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ભગવાનને, એ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ સરસ રીતે આપણને સમજાવે છે। સૌ પ્રથમ આ અધ્યાય અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે અને ઈ અર્જુનનો જે પ્રશ્ન હતો આપણે 11મા અધ્યાયમાં 54મો શ્લોક જોશો તો એમાં એના સંદર્ભ રૂપે અર્જુન અહીંયા ટાંકે છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ગઈકાલે જે આપણે વિશ્વરૂપ દર્શન જોયું 11મો અધ્યાય એમાં 54મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવી રીતે જે મારી ભક્તિ કરે છે એ સારી રીતે મને જાણી શકે છે અને જે સરસ રીતે ભક્તિમાં પરોવાય છે એ મને પ્રાપ્ત બી કરી શકે છે અને મને દર્શન બેનું એને મળી શકે છે। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બધું 54મા શ્લોકમાં વર્ણવે છે એ રીતે। તો પછી એના સંદર્ભમાં હવે અર્જુનને પ્રશ્ન થાય છે, તો જોઈએ અર્જુન શું પ્રશ્ન પૂછે છે। તો પેલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે જેવો આપની ભક્તિમય સેવામાં સદૈવ તત્પર રહે છે, એટલે કે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે કીધું
કે ચાલો એ પ્રમાણે ભક્તિમાં તત્પર રહેતા હોય, કન્ટિન્યુઅસલી ભગવાનનું નામ ભજતા હોય ને એવી રીતે. પછી બીજું એક ઓપ્શન બી પૂછે છે કે અથવા જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. અવ્યક્ત નિર્વિશેષ એટલે શું? નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ઘણા લોકો ભગવાનની ઉપાસના કરતા હોય અથવા ધ્યાન યોગને ફોલો કરતા હોય, અથવા તો એક પ્રકાશ લાઇટ અથવા જ્યોતિના રૂપમાં એનર્જીના રૂપમાં એ લોકો ભગવાનને માનતા હોય અને એવી રીતે એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીને આપણે ધ્યાન યોગ ફોલો કરતા હોય. આપણે શરૂઆતમાં જાણી ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણને આપણે ત્રણ રૂપે જાણી શકીએ છીએ. સૌ એક પ્રથમ આપણે નિરાકાર નિર્ગુણ રૂપમાં એટલે કે પ્રકાશ જ્યોતિ લાઇટના રૂપમાં અથવા શક્તિ અથવા એનર્જીના રૂપમાં. પછી બીજું આપણે ભગવાનનું ચતુર્ભુજ રૂપ આપણે જે ગઈકાલે આપણે 11મા અધ્યાયમાં ભી આપણે જોયું અર્જુનના મારફત દ્વારા આપણે અથવા તો એનો અનુભવ્યો આપણે. અને ત્રીજું ભી ભગવાનને આપણે દ્વિભુજા રૂપમાં એટલે કે દેહધારી રૂપમાં આ ત્રણ રૂપમાં આપણે ભગવાનને જાણી શકીએ છીએ, એમના બારામાં જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને એને પ્રાપ્ત કરવાની આપણે કોશિશ કરીએ છીએ. તો જે લોકો આવી રીતે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ભગવાનને માનતા હોય એ લોકો શું અષ્ટાંગ યોગ અથવા ધ્યાન યોગને ફોલો કરીને ભગવાનની તપસ્યા કરે અને એવી રીતે પ્રાપ્ત કરવાની કોશિશ કરે. અને બીજું ભગવાન શ્રી કૃષ્ણ જે કહે છે કે 54મા શ્લોકમાં જે કીધું કે ભાઈ આવી રીતે જે મને ભક્તિ ભેભાવથી મને પૂજે છે, મારી સેવા કરે છે અને એવી રીતે કન્ટિન્યુઅસ નિરંતર મારું નામ ભજે છે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ બધું આપણને પછી 55મા શ્લોકમાં ભી કહે છે. એટલે કે અર્જુન અહીંયા બે ટાઈપની કમ્પેરિઝન ભગવાન શ્રી કૃષ્ણ સામે પ્રસ્તુત કરે છે અને પછી પૂછે છે કે આ બેમાંથી કોને વધારે પૂર્ણ સિદ્ધ માનવા. એટલે કે આ બે ટાઈપના જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાના રસ્તા અપનાવે છે એમાં કોણ વધારે સફળ છે અથવા કોણ વધારે પૂર્ણ છે એવી રીતે અર્જુનનો આ પ્રશ્ન થાય છે. તો હવે આના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં એકદમ સ્પષ્ટપણે જવાબ આપે છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં, સાકાર રૂપમાં એટલે કે શું? ભગવાનનું રૂપ છે આપણે એટલે એને કહેવાય સાકાર રૂપ. ભગવાન નિર્ગુણ અથવા નિરાકાર નથી આપણે, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે સાકાર રૂપમાં પોતાના મનને એકાગ્ર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેવો મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એકદમ ક્લિયર વર્ડિક્ટ આપી દે છે આપણને, જેમ આપણે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો મારે સાકાર રૂપમાં મને પૂજે છે, પોતાનું મન મારા ઉપર આપણે એકાગ્ર કરે છે અથવા તો કન્સન્ટ્રેટ કરે છે અને શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરે છે, એ રીતે મારો જે ભક્ત જે છે એ સંપૂર્ણ રીતે પરમ સિદ્ધ પામી શકે છે અથવા તો વધારે સિદ્ધ છે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો નિર્ણય બતાવે છે. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે સાકાર રૂપમાં આપણે શું છે કે ભાઈ ઘણા લોકો જે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં જે પૂછતા હોય ને એ લોકો કઈ આવી રીતે ભગવાનનું દ્વિભુજા રૂપ અથવા દેહધારી રૂપમાં માનતા ઓછા હોય આપણે. પણ ડેફિનેટલી દરેકે દરેક ચીજ જે શક્તિ બી હોય, આજે એ લોકો શક્તિના રૂપમાં બી પૂછતા હોય તો એની પાછળ કોઈ શક્તિ માનતો હોય કે નહીં? તો ડેફિનેટલી આજે આપણે એક દાખલો લઈએ કે ભાઈ માની લો આપણે ઘણી વાર કહીએ છીએ ભાઈ કોર્ટનો ચુકાદો આવ્યો અથવા તો આ અદાલતે આવી રીતે નિર્ણય આપ્યો, તો શું અદાલત કોઈ નિર્ણય આપવા ગઈ છે? કોઈ કોર્ટ નિર્ણય આપવા ગયો છે? શું એમાં જે ન્યાયાધીશ છે એને નિર્ણય આપેલો છે ને, એટલે કે એને પણ પાસે એક શક્તિ છે. આપણે એ શક્તિની પાછળ જે શક્તિમાન છે એ પોતાનો નિર્ણય અથવા ચુકાદો સંભળાવે છે. એટલે કે એ રીતે આપણે સમજવાનું છે કે ભાઈ ડેફિનેટલી અથવા જે લોકો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં પૂજવાની કોશિશ કરે છે અથવા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે એની પાછળ એક શક્તિમાન છે અને એ શક્તિમાન ભગવાનનું દેહધારી અથવા સાકાર રૂપ છે એવી રીતે આપણે સમજવું જોઈએ અને એની ભક્તિમાં આપણે પરોવાવું જોઈએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકમાં આપણને એ જે બી સમજાવશે કે જે લોકો માની લો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં પૂજે છે એ લોકો કેવી ગતિ પામે છે અથવા એ લોકોનું રિઝલ્ટ શું હોય છે, તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકમાં ક્લિયર કરે છે. પરંતુ જે લોકો ઇન્દ્રિયોને વશ કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ સત્યની નિરાકાર કલ્પનાની અંતર્ગતને અવ્યક્તને પૂર્ણ રીતે પૂજા કરે છે, એટલે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં પોતાની અંદર જ અંદર જ સાધના કરે છે, તપસ્યા કરે છે, ધ્યાન યોગ અષ્ટાંગ યોગ ફોલો કરીને અને એવી રીતે પોતાને અવ્યક્ત રૂપની પૂર્ણ રીતે પૂજા કરે છે. જે ઇન્દ્રિયોના અનુભૂતિથી પરે છે, જે આપણે સરસ રીતે જાણી ગયા હતા અષ્ટાંગ યોગમાં કે ભાઈ આપણે પ્રત્યાહાર ધારણ અને ધારણા જયારે આપણે એ સ્ટેજમાં પહોંચીએ ત્યારે આપણી બધી ઇન્દ્રિયો જે છે ભૌતિક દુનિયાથી આપણી અલિપ્ત થઈ ગઈ હોય, એટલે કે આપણે બધા ઇન્દ્રિયોથી પરે છે અથવા તો ઇન્દ્રિયોથી પરે થઈને જયારે એવી અનુભૂતિ થાય છે એ સ્ટેજ સુધી આપણે સમજવાનું છે જે લોકો અષ્ટાંગ યોગ ફોલો કરતા હોય એ રીતે.
સર્વવ્યાપી છે, પછી કોની એ કોની અનુભૂતિ કરે છે, તો એ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વર્ણવે છે કે શું કોને, કે તો કે બધા સર્વવ્યાપી છે, અકલ્પનીય છે, અપરિવર્તનશીલ છે, અચલ છે તથા ધ્રુવ છે, એટલે કે આવી રીતે નિરાકાર અથવા નિર્ગુણ રૂપની એ પોતે અનુભૂતિ કરી શકે છે, જો અષ્ટાંગમાં એ સારી રીતે એવો પારંગત હોય અને એવી રીતે આગળ વધ્યો હોય તો. અને પછી કે છે તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે, એટલે કે જે લોકો આવી રીતે અષ્ટાંગ યોગ અથવા તપસ્યા કરીને અથવા નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ભગવાનની પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને એમાં જો આવી રીતે આગળ વધી શકે તો અંતમાં જે સમાધિ લેવલ હતું, જે આઠમું લેવલ હતું આપણે એ રીતે એ ભગવાનની પ્રાપ્ત કરી શકે છે અને અથવા નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં એ વિલીન થઈ જાય છે. સમાધિનો મતલબ કે ભાઈ એકાકાર થઈ જવું, એમાં વિલીન થઈ જવું, એમાં ભળી જવું. જેમ આપણે એક્ઝામ્પલ લીધો હતો કે ભાઈ જેમ દૂધમાં અથવા પાણીમાં કેમ સાકર આપણે મેળવીએ તો કેવી મળી જાય, એટલે કે એવી રીતે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં એકાકાર રીતે મળી જાય છે જે સમાધિ લેવલ સુધી પહોંચી શકે તો. પણ હવે આપણે જોઈએ કે ભાઈ બીજા શ્લોકમાં ભી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે એને પણ મને પ્રાપ્તિ થાય છે, અને ત્રીજા અને ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવી રીતે જે કરે છે એને પણ પ્રાપ્તિ થાય છે, તો બંનેમાં ફરક શું છે, બંનેના રસ્તામાં ફરક શું છે, હવે એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા શ્લોકમાં ક્લિયર કરશે. તો પાંચમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યો પરમેશ્વરના અવ્યક્ત નિરાકાર સ્વરૂપને પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ છે, દેહધારીઓ માટે તે ક્ષેત્રોમાં પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ બંનેના રસ્તાનું આપણને રિઝલ્ટ તો બતાવી દીધું, બંને રસ્તાનું જે રિઝલ્ટ છે અંતે તો ભગવાનની પ્રાપ્તિ થાય છે. સરસ મજાની ભક્તિ કરે તો પણ ભગવાનની પ્રાપ્તિ થાય, અવિચળ ભાવથી ભક્તિ કરે, પૂરેપૂરી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે તો પણ ભગવાનની પ્રાપ્તિ થાય. અને ચોથા ત્રીજા અને ચોથા શ્લોકમાં બી સમજાયું કે આવી રીતે જે અવ્યક્ત રૂપમાં જે કરે છે એને પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ હવે બે રસ્તામાં ફરક શું છે એ ભગવાન શ્રી કૃષ્ણ એકદમ અહીંયા સ્પષ્ટીકરણ કરે છે કે જે લોકો આવે નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ભગવાન પ્રાપ્તિ કરવાની કોશિશ કરે છે એ જે રસ્તો છે એ બહુ કષ્ટપ્રદ છે આપણે, અથવા તો બહુ જ તકલીફ વાળો રસ્તો છે. જેમ કે માની લો કોઈ જગ્યાએ આપણે ડેસ્ટિનેશનમાં જવું હોય આપણે, અને આપણે જયારે ગાડી ચલાવતા હોઈએ ત્યારે આપણને બે રસ્તા દેખાય, એક આમ લેફ્ટ તરફ જતો હોય અને એક રાઈટ તરફ જતો હોય, અને બંને રસ્તા આપણને ડેસ્ટિનેશનમાં લઈ જવાના છે. પણ હવે શું છે, લેફ્ટ વાળો રસ્તો ઘણી વાર આપણે નાનો રસ્તો હોય અને સારો રસ્તો હોય, સરસ મજાનો એકદમ હાઈવે જેવો રસ્તો હોય, અને રાઈટ બાજુનો રસ્તો શું છે બહુ કષ્ટપ્રદ હોય, એટલે કે એવી ખાડા ખબડા હોય, રસ્તો બરાબર ન હોય, રસ્તો નાનો હોય, એવી રીતે સિંગલ લેન હોય, કાંઈ બી હોય, એટલે કે એ બધો જે બીજો રસ્તો જે છે આપણે નિરાકાર અથવા નિર્ગુણ રૂપવાળો જે રસ્તો એ આપણે એની સાથે કમ્પેર કરી શકીએ, અને ઓલો જે હાઈવે ટાઈપનો જે રસ્તો છે જે આપણે ભક્તિ માર્ગનો રસ્તો છે એ આપણે સરસ મજાનો રસ્તો છે, એ આપણને સરસ એકદમ પહોળો છે રસ્તો છે, કઈ ખાડા ખબડા નથી, અને એકદમ સરસ મજાના રસ્તા આપણે આગળ વધી શકીએ જો કન્ટિન્યુઅસલી આપણે ભગવાનની અવિચળ ભક્તિમાં પ્રવૃત્ત થઈએ તો આપણે સરસ રીતે ત્યાં ડેસ્ટિનેશનમાં પહોંચી જઈએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ બે રસ્તામાં પણ કમ્પેરિઝન સમજાવી દીધી કે ભાઈ આ રસ્તો બહુ કષ્ટપ્રદ છે, કષ્ટદાયક છે. હવે સુખમે કષ્ટદાયક છે એ પણ રીઝન આપે છે અહીંયા કે દેહધારીઓ માટે તે ક્ષેત્રોમાં પ્રગતિ સાધવી તે હંમેશા દુષ્કર છે, એટલે કે સુખમે વધારે કષ્ટપ્રદ છે કે ભાઈ આપણે જ્યાં સુધી આપણું શરીર છે ત્યાં સુધી આપણે મનને એટલું કંટ્રોલમાં રાખી એવી ટાઈપની કઠોર સાધના અને તપસ્યા કરવી બહુ જ દુષ્કર છે. અને આપણે જાણી ગયા છીએ કે ભાઈ કલયુગમાં તો એ આપણે ઓલમોસ્ટ ઇમ્પ્રેક્ટિકલ બી છે અને પોસિબલ જેવું બી બહુ ઓછું છે આપણે. અને કલયુગમાં આપણા માટે એક જ રસ્તો છે કે ભાઈ મહામંત્રનો આપણે જાપ કરવાનો. આ બધું થોડું ઘણું હોય શકે આપણે કે સત્યુગ અને ત્રેતાયુગમાં સાચું હતું ને એ લોકો એ રીતે ભગવાનની પ્રાપ્તિ કરી શકતા હતા, પણ આજે દ્વાપર યુગ અને કલયુગ પછી જયારે આવ્યો એમાં તો આજે આપણે રસ્તો જે છે ને આપણે કહી શકીએ કે ઘણી જગ્યાએ તો આપણે વર્જિત બી છીએ, આપણા તો નિષેધ બી છે આપણે કે એ રસ્તો આપણે નથી અપનાવી શકતા, કારણ કે આપણે બધા પોતપોતાના અત્યારે સંસારમાં ને એમાં લાગેલા છીએ, અને એમાંથી પછી નીકળવું બહાર અને આ રસ્તો અપનાવવો અને એવી કોઈ એકાંત જગ્યાએ જવું એ પણ આપણે સરસ મજાનું આપણે જયારે છઠ્ઠો અધ્યાય લીધો હતો ત્યારે સમજી ગયા હતા કે આવી બધી જગ્યાઓ પણ આપણને આજની તારીખમાં પ્રેક્ટિકલી મળવાની છે નહીં. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો રીઝન બી બતાવી દે છે કે દેહધારીઓ માટે આ ક્ષેત્રમાં પ્રગતિ સાધવી તે હંમેશા દુષ્કર હોય છે. હવે આ સમજાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે લોકો ભક્તિ માર્ગનો અપનાવેલો છે રસ્તો એના માટે કેટલો સરળ રસ્તો છે ને એ આપણને સૂચવે છે. હવે તો છઠ્ઠા અને સાતમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે ભક્તિ માર્ગનો રસ્તો અપનાવેલો હોય અને સરસ મજાના રસ્તા ઉપર ચાલતા હો, ખાડા ખબડા વાળો ન હોય, રસ્તો પહોળો હોય અને એવી રીતે બધું ચાલો, તો કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પરંતુ જે મનુષ્ય પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને
એટલે કે કૃષ્ણમય ભાવના યુક્ત થઈને અથવા કૃષ્ણમય ભાવના થઈને બધા કર્મ કરતા હોય અને ભગવાનને અર્પિત કરતા હોય, જે ફળ મળે પણ પ્રેમમય સ્વીકારી અને ભગવાનને અર્પિત કરે તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી, મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હું પાર હું જન્મ મરણ રૂપ સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાવ છું. એટલે કે આમાં જો પેલો જે બીજો રસ્તો જે છે આપણને કેટલો કઠિન છે પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવી દીધું, કેટલો આપણને સુકામે કઠિન છે એ બી સમજાવ્યું, અને હવે જે લોકો આ રસ્તો લે છે એ રસ્તો કેટલો સરળ રીતે આપણે પાર કરી શકીએ છીએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે શું કહે છે કે તત્કાળ ઉદ્ધાર કરનારો છું, એટલે કે આપણને આમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળી શકે છે. અને ડેફિનેટલી આજે આપણે કલયુગમાં આપણે જેમ જેમ ભગવાનની ભક્તિમાં આપણે આગળ વધીએ, વધારે ને વધારે આપણે એમાં પરોવાઈએ, આપણું મન ચિત્ત ને બધું આપણે બુદ્ધિમાં એકાગ્ર રૂપે એટલે કન્ટિન્યુઅસલી ફોકસ બી એના ઉપર જ રાખીએ, તો આપણો ભક્તિ માર્ગનો રસ્તો છે ને આસ્તે 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 છે ને ઓર સરળ થતો જાય છે, અને આપણે એમાં ઓર સરસ રીતે આપણે પ્રગતિ બી કરી શકીએ છીએ. અને જેમ જેમ આપણે પ્રગતિ કરીએ છીએ ભગવાન તો આપણો હાથ ઝીલવા માટે ઉભા જ છે આપણને, અને આ ભૌતિક સાગરમાંથી આપણને પાર કરાવે છે, એટલે ફરીથી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ચક્કરમાં આપણે ફસવાનું રહેતું નથી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જો આપણો હાથ પકડીને ઉદ્ધાર કરાવી દેતા હોય તો ડેફિનેટલી આપણે આ રસ્તો અપનાવવો જ જોઈએ, આપણે આના સિવાય બીજો આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. હવે માની લો આ રસ્તો આપણે અપનાવી લીધો હોય તો આમાં હવે ભગવાન શ્રી કૃષ્ણ જે મેઇન આપણે જેના ઉપર આપણે અધ્યાય આખો બેઝ છે એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે જે લોકો ભક્તિ માર્ગનો રસ્તો અપનાવેલો હોય અને અપનાવવો જોઈએ તો એમાં કેવા કેવા અલગ અલગ ટાઈપના ભક્ત હોઈ શકે. જેમ કે માની લો હવે આપણે એક એક્ઝામ્પલ જ લઈએ, આજે જેમ કે આપણે એ રસ્તા ઉપર આગળ ચાલતા હોઈએ તો જે ડ્રાઈવર હોય એ ડ્રાઈવર શું અલગ અલગ ટાઈપના ડ્રાઈવર હોય ને, કોક કેટલું સરસ રીતે આરામથી ડ્રાઈવ કરતું હોય, કોક કેટલું ટેન્સ લઈને ડ્રાઈવ કરતું હોય, કોક જરાક કઈક સામેથી ગાડી આવે તો કેવો જરાક ચિંતા થઈ જાય, કેવો જરાક એમનું બેલેન્સ ઓલું થઈ જાય, સિગ્નલ ઉપર અટકાવવું પડે તો જરાક વ્યાકુળ થઈ જાય, એ રીતે બધા અલગ અલગ ટાઈપના પ્રકારના બધા ડ્રાઈવર હોય આપણે. તો આપણે પણ ભક્તિ માર્ગમાં જયારે આપણે પરોવાઈએ ને આપણે પણ છે ને ડ્રાઈવર રૂપી છે ને આવી રીતે અલગ અલગ થઈ જઈએ છીએ. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બધા આપણને છે ને છ છ સ્ટેપ સમજાવશે, અને સાથે સાથે આપણને કહેશે કે આપણે કેવી પરિસ્થિતિથી આપણે સરસ મજાની આપણી ગાડીને બધું ચલાવવું જોઈએ એ પણ આપણને સમજાવશે. તો સૌ પ્રથમ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એકદમ ટોપ લેવલ થી શરૂ કરે છે, પછી એક એક સ્ટેપ નીચે ઉતરતા જાય છે કે જો આમ ન થાય તો આમ કર, આમ ન થાય તો આમ કર, આમ ન થાય તો આમ કર. તો સૌ પ્રથમ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અનન્ય ભક્તિ. આપણે અહીંયા તમે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે ટોપમાં જોઈ શકશો અનન્ય ભક્તિ કરીને આવેલું છે ઉપરમાં. તો આઠમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે, એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી. એટલે કે આવી અવિચળ ભાવથી જો આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, આપણું તન મન બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણમાં જ આપણે કન્ટિન્યુઅસલીમાં પરોવાયેલું હોય અને એવી આપણી શ્રદ્ધા કેળવેલી હોય અને એવી રીતે જયારે આપણે ભગવાનની ભક્તિમાં પરોવાઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી. આના સંદર્ભમાં છે ને આપણે એક નાનકડો દાખલો આપો કે જેમ માણસ છે ને બહુ મોટા માની લો વીઆઈપી હોય આપણે, અને બહુ મોટા માણસ હોય, બહુ પ્રસિદ્ધિ પામેલા માણસ હોય આપણે, હવે એનો છે ને બધાના છે ને એક અંગત હોય આપણે, કે ભાઈ આપણે એને કહી શકીએ ભાઈ ક્યારેક ક્યારેક કોઈ એને સેક્રેટરી તરીકે રૂપી કે ભાઈ એનો સેક્રેટરી છે અથવા એનો પર્સનલ છે પીએ છે અથવા પર્સનલ આસિસ્ટન્ટ તરીકે એવી રીતે, એટલે કે એ શું છે એની હંમેશા સાથે ને સાથે જ રહેતા હોય, ખાવા પીવા ઉઠવા બેસવા બધી જગ્યા એની સાથે ને સાથે જ હંમેશા રહેતા હોય. તો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને કહે છે કે જો આવી રીતે તું મારી ભક્તોમાં ભક્તિમાં પરોવાઈશ તો તું પણ મારા સદા મારામાં નિવાસ કરીશ, એટલે કે આપણને પણ છે ને ભગવાન શ્રી કૃષ્ણની હંમેશા સાથે ને સાથે રહેવાનો આપણને મોકો મળે. જેમ આપણે આ પિક્ચરમાં જોઈ શકો છો જે ભગવાન શ્રી કૃષ્ણના જે બધા બાળ મિત્રો હતા ગોવાળિયા હતા બધા એકદમ નિર્દોષ ભાવે ભગવાનની સરસ મજાની ભક્તિ કરતા, જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં બધામાં એ લોકોને સાથે જવાનો લાવો મળતો, એમની સાથે રમતા, એમની સાથે ખાતા પીતા, એમની સાથે મજાક મસ્તી કરતા, બધું ચીજ કરતા. તો જ્યારે આપણે પણ આવી રીતે ભક્તિ કરતા હોઈએ અને આવી રીતે ભક્તિમાં પરોવાયેલા હોઈએ તો આપણને પણ ભગવાનના એકદમ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહેવાનો મોકો મળે, જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે સદા મારામાં નિવાસ કરીશ, એટલે કે ઇનડાયરેક્ટલી આપણે કહીએ ને તો એક રૂપ બધા થઈ ગયા હોય, કારણ કે એ જે
મોટો માણસ હોય એનો જે પીએ હોય ને, ઘણી વાર તો શું છે એ મોટા માણસને પોતાની ઘણી વાર ચીજો ઓછી ખબર હોય જેટલી એના પીએ ને બધાને ખબર હોય, અથવા સેક્રેટરી ને ખબર હોય કે આ ટાઈમે શું કરશે, આ ટાઈમે શું કરશે, શું ખાશે, શું પીશે, બધું. તો આવી રીતે પણ આપણને પણ એવા ભગવાનનો પીએ અથવા સેક્રેટરી અથવા ભગવાનની સાથે રહેવાનો સરસ મજાનો મોકો મળે, જો આપણે આવી અનન્ય ભક્તિમાં આપણે લાગેલા હોઈએ તો. પણ હવે માની લો આ ન થતું હોય તો શું કરવાનું? તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એક સ્ટેપ નીચે ઉતરે છે અને હવે આપણને કહે છે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું મારા તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર, એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. એટલે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ એક સ્ટેપ નીચે આવી ગયા છે અને હવે એનું આપણે નામ છે આપણે કે ભાઈ નંબર ટુ આપણી સામે નામ આવી ગયું છે, એ છે આપણે સાધના ભક્તિ. એટલે કે હવે આપણે સાધના ભક્તિ કેવી રીતે કરવાની? તો કે ભાઈ ભગવાન આપણે જે ભગવાનની ભક્તિ કરવાના અથવા પૂજા કરવાના જે વિધિ વિધાનોનું પાલન હોય, જેમ કે દાખલા તરીકે લઈએ આપણે સવારના પૂરમાં ઉઠીને આપણે મંગળાથી લઈને શયન સુધીના બધા હવેલી અથવા મંદિરમાં બધા આપણે આઠે આઠ દર્શન થતા હોઈએ, અથવા આપણે ઘરે બીજો બધા ભગવાનની સેવા પધરાવેલી હોય તો આપણે ભગવાનને સરસ મજાના આપણે વાઘા પહેરાવીએ, ભગવાનનો શણગાર કરીએ, ભગવાનના માટે બધા વ્યંજનો બનાવીએ, ભગવાનને આપણે ભોગ ધરીએ, આ રીતે બધું આપણે કરીએ. એવી રીતે આપણે તુલસી પરિક્રમા કરીએ, સાથે સાથે આપણે કોઈ એવા ભાગવત પુસ્તક નું છે કે ભગવદ્ ગીતા છે એવા કોઈ આધ્યાત્મિક પુસ્તક હોય એનું આપણે પઠન કરીએ, ભજન ગાઈએ, આ બધું ચીજ ભગવાનની સાધના ભક્તિમાં આવી જાય. આપણે આવી રીતે સરસ રીતે ભગવાનની સાધના ભક્તિમાં પ્રવૃત્ત થઈ શકીએ, જો પેલું આપણે અનન્ય ભક્તિ ન કરી શકીએ તો આવી રીતે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજું સ્ટેપ અહીંયા સમજાવે છે. હવે માની લો આવી ન થતું હોય તો, આજે માની લો ઘણા લોકો કે ભાઈ મારા તો સવારે પણ મંગળાના દર્શન થઈ જાય, બરાબર છે, ચાલો હું કરી લઉં વહેલો ઉઠીને, પછી તો મારે ઓફિસમાં જમી નીકળી જવાનું હોય, બાકી બધા દર્શન ને બધું કેવી રીતે કરું ને બધું. એટલે કે હવે માની લો આવી ન થતું હોય આપણાથી, તો હવે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજું સ્ટેપ આપણને સમજાવે છે કે ત્રીજા સ્ટેપમાં આપણે શું છે કે નિષ્કામ કર્મ યોગ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા દસમા શ્લોકમાં કહે છે, જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મો કરવાથી તું પણ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. એટલે કે આ જે નિષ્કામ કર્મયોગ છે ને, એ ઓલમોસ્ટ આપણે છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને અનન્ય ભક્તની કેટેગરીમાં મૂકી દે છે. એમાં પણ આપણે ભગવાનને પૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, એની સાથે આપણે સહવાસ બી ભોગવી શકીએ છીએ, જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ભાઈ મારી સાથે જ મારામાં જ નિવાસ કરીશ એવી રીતે. તો આવી રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે આપણે જો કૃષ્ણમય ભાવના યુક્ત બધા કર્મ કરતા હોઈએ, એટલે કે નિષ્કામ કર્મયોગ જો આપણે ફોલો કરતા હોઈએ, તો એનું પણ રિઝલ્ટ આપણને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પૂર્ણ અવસ્થા એટલે કે સિદ્ધિ ને તું પ્રાપ્ત કરી શકીશ. તો હવે આના સંદર્ભમાં આપણે છે ને એક બે દાખલા લઈ લઈએ કે ભાઈ આપણે કેવી રીતે આપણે નિષ્કામ કર્મયોગ કરી શકીએ. સૌ પ્રથમ તો આપણે પેલા જે ફોટો આપેલો છે ફોટાને સમજી લઈએ, જેમાં આપણે શું છે કે ભાઈ દ્વાપર યુગ અને આપણે આ કળિયુગ આ બધા યુગમાં છે ને, આપણે પર્ટિક્યુલરલી દ્વાપર યુગમાં ભગવાનના બધા મંદિરોનું બધાનું છે ને ઘણું બધું નિર્માણ થયેલું હતું આપણે, અને ત્યારે બધા છે ને આવા મંદિર નિર્માણના કાર્યમાં અને બધામાં પોતે પ્રવૃત્ત થતા અને પોતાનો સહયોગ આપતા, પોતાની સેવા આપતા. એટલે કે એક જાતનું આપણે કહી શકીએ કે ભાઈ નિષ્કામ કર્મયોગ બધા લોકો ફોલો કરતા, અને આવી રીતે બધા મંદિરના નિર્માણ કાર્યમાં અથવા પુનઃનિર્માણના અથવા પુનર્જીવિત કરવાના કાર્યમાં એ લોકો પ્રવૃત્ત થતા, અને એ લોકો નિષ્કામ કર્મયોગ આપણે સમજી શકીએ. હવે આના સંદર્ભમાં ભી આપણે એક દાખલો લઈએ કે આ ચીજ આપણે માની લો આજની તારીખમાં બધા માટે પોસિબલ છે નહીં. આપણે બધા લોકો પોતપોતાના વ્યવસાયમાં, પોતપોતાના એક્ટિવિટીમાં, પોતપોતાના બિઝનેસમાં, ધંધામાં અથવા નોકરીમાં ને એમાં બધામાં આપણે લાગેલા છીએ, અને આપણે કંઈક અલગ અલગ કર્મમાં ને એમાં પ્રવૃત્ત થયેલા છીએ. તો હવે આપણે એ બધી ચીજોમાં કેવી રીતે નિષ્કામ કર્મયોગ ફોલો કરવો એ આપણે એક સરસ મજાના દાખલા દ્વારા સમજી લઈએ કે ભાઈ આપણે જે કાંઈ પણ એક્ટિવિટી કરતા હોઈએ ને, બધી ચીજમાં આપણે છે ને કૃષ્ણમય ભાવના યુક્ત થઈ શકીએ અને નિષ્કામ કર્મયોગ આપણે ફોલો કરી શકીએ. એવું નથી કે કળિયુગમાં બી આપણે નિષ્કામ કર્મયોગ ફોલો ન કરી શકીએ. ખાલી આપણે સમજ લઈએ દાખલા પ્રમાણે કે ભાઈ માની લો એક આવી દામ રસ્તો બનતો હતો આપણે. હવે રસ્તામાં જેમ કે ઘણા બધા મજૂર લોકો કામ કરતા હતા, તો એક વાર જયારે રસ્તો બનતો હતો ત્યારે ત્યાં કોઈ પત્રકાર જઈને જાય છે અને પેલા મજદૂરને પૂછે છે કે ભાઈ મજદૂર તમે શું કરો છો, શું કામ કરો છો તમે? એટલે મજદૂરે શું કીધું કે ભાઈ મારે આ થોડા ઘણા પાણા તોડવાના છે, પથરા તોડવાના છે, આમ કરવાનું છે, માટીનો ઢગલો આવી તામ છે, બધું કરી અને પ્રમાણે કરું છું કામો, અને જેમ જેમ દિવસ પૂરો થશે મને દિવસના અંતે મારું વેતન મળશે અને વેતનના હિસાબે હું મારા ઘરમાં જઈશ, મારા ફેમિલીનો પરિવાર જે છે એ બધાનું ભરણ પોષણ ને બધું થશે એ રીતે. એટલે કે પોતે પોતાનો ઉદ્દેશ બતાવી દીધો કે શું કામ કામ કરે છે.
પછી હજી બીજા મજદૂરને જઈને પૂછે છે કે ભાઈ તું શું કરે છે, તો કે ભાઈ આ એક રસ્તો સરસ મજાનો બની રહ્યો છે ને, એના નિર્માણ કાર્યમાં હું અત્યારે પ્રવૃત્ત થયેલો છું, અને મારે પણ આવી ટાઈપની કઈ એક્ટિવિટી ને બધું પોતે વર્ણવે છે જે પેલા મજદૂરે વર્ણવી પ્રમાણે, કારણ કે બધા મજદૂર એક જ પ્રકારનું કામ કરતા હતા, ખાલી બધાનો દ્રષ્ટિકોણ અલગ હતો, બધાનો એટીટ્યુડ અલગ હતો, બધાને વિચારવાની પ્રક્રિયા અલગ હતી આપણે, કે ભાઈ આવી રીતે સરસ મજાનો રસ્તા નિર્માણ થઈ જશે જેથી કરીને બધા લોકોને આવવા જવાની સુવિધા થશે અને ગાડીઓને બધી બી આવવા જવામાં બધાને સુવિધા થશે એવી રીતે. ઠીક છે, બીજા મજદૂર ને પ્રમાણે જવાબ મળ્યો. ત્રીજા મજદૂર ને જઈને પૂછે છે કે ભાઈ તું શું કામ કરે છે, ત્યારે ત્રીજો મજદૂર શું કહે છે કે ભાઈ તમને ઓલું દૂરનું મંદિર દેખાય છે, એ મંદિર માટે છે ને અત્યારે રસ્તો બધો કાચો છે અથવા પૂરેપૂરો રસ્તો નથી, એટલા માટે આ રસ્તાનું નિર્માણ મંદિર સુધી થઈ રહ્યું છે, અને એ રીતે જયારે મંદિર સુધીના નિર્માણ રસ્તાનું નિર્માણ થઈ જશે ત્યારે બધા ભક્તો બી સરસ રીતે ત્યાં જઈ શકશે, બધી ગાડીઓ બી સરસ રીતે ત્યાં જઈ શકશે, બધા ત્યાં નવા નવા બધા સ્ટોલ ની લાગશે ત્યાં, જેથી કરીને ભક્તોની સેવા વધારે થશે, કોઈને ભૂખ લાગી ગઈ હોય ખાવા પીવાનું જોતું હોય તો એ બધું ભગવાનનો આપણે શણગારનો બધો સામાન ત્યાં ઉપલબ્ધ થશે, બધી દુકાનો બનશે, એવી રીતે બધાનો આપણે રોજગાર ને બધું આગળ વધશે, અને સૌથી મોટો બધાને લાભ એ થશે કે બધા ભક્તગણોની આવતા આવવા જવાની સંખ્યા વધી જશે, અને બધા મંદિરમાં જે બધાનો વિગ્રહ છે આપણે ભગવાનના બધાના સરસ મજાના દર્શન ને બધું કરી શકશે. ત્રણે ત્રણ મજૂરને વેતન મળવાનું છે, ત્રણે ત્રણ મજૂરનો ઘરમાં પરિવાર છે ને બધું છે, પણ ત્રણે ત્રણ મજૂરનો દ્રષ્ટિકોણ કેવો અલગ હતો. આપણે પેલા મજદૂરે શું કે ભાઈ એ ખાલી આપણે સકામ પૂરતું રહ્યું અથવા પોતાના પેટ ભરવાનું અથવા ફેમિલીના પેટ ભરવા પૂરતું રહ્યું કે ભાઈ એ પ્રમાણે. બીજો મજદૂર થોડું ઘણું લાંબુ વિચારે છે પણ એ પણ આપણે કહી શકીએ કે ભાઈ સકામ કર્મ હતો, એટલે કે ટોટલી સકામ અને ટોટલી નિષ્કામ બેની વચ્ચેનો હતો એ પ્રમાણે. અને જે ત્રીજો મજદૂર હતો એ જ કામ કરતો હતો, એ જ મજૂરી મળવાની છે, એનું પણ એ જ ફેમિલીનું બધાનું ભરણ પોષણ થવાનું છે, બધું થવાનું છે, પણ એનો ભાવ કેવો હતો કામ કરવાનો. અને એવા ભાવથી જ્યારે પોતે કર્મ કરતો હોય ત્યારે તમે જોઈ શકશો છો, સમજી શકો છો એ ત્રણેય કે મજદૂરોના ભાવમાં, કામ કરવાની પ્રક્રિયામાં, કામના રિઝલ્ટમાં, કામની પ્રોડક્ટિવિટીમાં, એ બધામાં કેટલો તફાવત હશે. પેલો ખાલી ચલો કામ કરવાનું છે, કામ કરી લો દિવસના અંતે, એ પણ ખંતી કરે છે, પૂરી મહેનત કરે છે, પણ હજી એવો ભાવ નથી આવતો, એટલે કે એના કામનું રિઝલ્ટ કદાચ ઓછું બી આવે. અને ત્યારે આવા ભાવથી જે માણસ કામ કરતો હોય, જે ત્રીજો મજદૂર કરે છે, એનું કામ જે છે ને એકદમ ઉત્કર્ષ કામ, એકદમ સર્વોચ્ચ કામ થઈ જાય, કારણ કે કર્મ એને પોતાને ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરી દીધા કે ભાઈ હું મંદિર તરફ જે માર્ગ બની રહ્યો છે, બધા ભગવાનના દર્શન કરશે, એ બધાને લાભ જોવે છે, પોતાને જે મળવાનું છે તો બરાબર છે, પણ આવી રીતે જ્યારે કૃષ્ણભાઈ ભાવના યુક્ત થઈને, કૃષ્ણભાઈ ભાવનામય થઈને પોતાના જે કર્મ કરે છે, એટલે કે એ રીતે પણ આપણે નિષ્કામ કર્મયોગ, આપણે જે જે પ્રમાણે કોઈ પણ બધા જે પોતપોતાની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયેલા હોય, બધા અલ્ટિમેટલી દ્રષ્ટિકોણ એ રીતે જો રાખીએ, અલ્ટિમેટ લક્ષ્ય એ રીતે રાખીએ કે ભગવાનને અર્પિત કરવાના ભાવથી અથવા એને સમર્પિત કરવાના ભાવથી, તો પણ એ પોતાના કર્મ આપણે નિષ્કામ કર્મયોગ તરીકે થઈ શકે. અને નિષ્કામ કર્મયોગ બીજો ફોલો કરતો હોય તો એને બી આવી પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. હવે આપના બધા માટે બી અત્યારે એક સરસ મજાનો અવસર અને તક છે, આવી રીતે આપ નિષ્કામ કર્મયોગમાં આપ બી જોડાઈ શકો છો. ડેફિનેટલી જો જો આપ જે જે આ બધા એક્ટિવિટી ને બધું કરો છો એ તો કન્ટિન્યુ જ રાખવાની છે, પણ સાથે સાથે હવે જેમ આપણને એક દ્રષ્ટાંત આપું, આપણે જેમ અત્યારે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે, અત્યારે લગભગ આપણે આ 24મો બેચ છે, એટલે કે 2 વર્ષથી ક્લાસીસ ચાલે છે, કારણ કે દર મહિનાના પેલા મંડે અથવા બીજા મંડે આપણે ક્લાસ શરૂ થાય છે આપણે એ રીતે. અને આટલા 2 વર્ષોમાં ખાલી એક વખત માર્ચ મહિનામાં જ એક ગેપ રાખેલો હતો, કારણ કે ત્યારે બધા લોકો ઘણા બધા ભક્તો અને નમનસિંહ દાસ પ્રભુજી બધા વૃંદાવનની યાત્રા કરેલી હતી. અને આવતા મહિને તો હવે સિલ્વર જ્યુબિલી બેચ શરૂ થવાનો છે, 25મો બેચ શરૂ થવાનો છે આપણે, અને એના માટે પણ બધી તૈયારીઓ ને બધી અત્યારથી શરૂ થઈ ગઈ છે આપણે. તો હવે જેમ કે આ જયારે શરૂ થયા, મને ખ્યાલ છે લગભગ આપણે 2020માં જયારે આ શરૂ થયા હતા, ત્યારે ફક્ત ખાલી ઇંગ્લિશ અને આપણે હિન્દીમાં જ ક્લાસ લેવાતા હતા, અને એ પણ પર્ટિક્યુલરલી 2 ટાઈમમાં, એક સવારે અને એક સાંજે, એ પ્રમાણે ક્લાસ લેવાતા હતા. પછી આસ્તે આસ્તે શું છે, એ 2 લેંગ્વેજમાંથી થઈને આપણે 11 લેંગ્વેજમાં અત્યારે ક્લાસ લેવાય છે આપણે, અને 2 ટાઈમની બદલે કમસે કમ બધા લેંગ્વેજમાં પણ 4 ટાઈમ લેવાય છે, અને ત્યારે ફક્ત એડલ્ટ માટે હતા, અને હવે ત્યારે યુથ માટે અને કિડ્સ માટે બી અલગ થઈ ગયું છે, એટલે કે તમે વિચારી શકો છો કેટલો બધો વિસ્તૃત થયો છે આપણે. અને આજની તારીખમાં લગભગ 7-1 લાખ જેવા ભક્ત લોકોએ બધાનો સરસ મજાનો લાભ લીધેલો છે. તો આ બધું શું એમને એમ થઈ ગયું હશે?
બે લેંગ્વેજ માંથી 11 લેંગ્વેજ, બે ટાઈમ માંથી 4 ટાઈમ, એડલ્ટ માંથી યુથ અને કિડ્સ, અને આ બધી ચીજો કેવી રીતે થઈ હોય, બધા એમાં આસ્તે આસ્તે બધા એમાં જોડાવા લાગ્યા. બધા જે બધાને લાગ્યું કે ના ભાઈ આ બધી મુવમેન્ટને સરસ છે, તો કોઈ બધાની પોતપોતાની કાબિલિયત પ્રમાણે, પોતપોતાની લાયકાત પ્રમાણે આખી આ મુવમેન્ટમાં બધા જોડાવા લાગ્યા. અને જે કાંઈ પણ અત્યારે બધું સરસ મજાનું સંચાલન થઈ રહ્યું છે, આપણા બધા જેવા ભક્તો દ્વારા જ આ બધું સંચાલન થઈ રહેલું છે. આપણે આપણે એક એક કરીને દાખલો લઈએ. જેમ કે આપણે અત્યારે ભલે ક્લાસ લઈએ છીએ આપણે, તો સવારના પૂરમાં આપણે શ્લોકા પઠન કરીએ છીએ. તો આજે જેમ કે એક શ્લોકા પઠનનો અલગથી એક વોટ્સઅપ ગ્રુપ છે, જેમ કે બધામાં પોતપોતાના લેંગ્વેજ પ્રમાણે બધા ભક્તો એમાં જોડાઈ ગયા છે. જેનું જેનું સંસ્કૃત ને બધું સારું હોય, શ્લોકા પઠન અને શ્લોકાનુવાદમાં જેને ઇન્ટરેસ્ટ હોય, એવી રીતે બધા જોડાઈ ગયા છે. જેમ કે અત્યારે દીપ્તિ માતાજી છે, હર્ષા માતાજી છે, રાજેન્દ્ર પ્રભુજી છે, એવી રીતે બધા લોકો સેવા આપે છે. આજે એવું નથી કે આ દીપ્તિ માતાજી, હર્ષા માતાજી, રાજેન્દ્ર પ્રભુજી આપ 6 વાગ્યાના બેચમાં શ્લોકા પઠન અને શ્લોકાનુવાદ કરતા હશે. કદાચ એ લોકો બીજા બેચમાં બી એ રીતે પ્રમાણે જોડાય છે અને શ્લોકા પઠન ને શ્લોકા અનુવાદનો સેવા આપે છે. એવી રીતે જેમ કે પછી અત્યારે આપણા એડમિન પ્રભુજી છે, તેજસ પ્રભુજી, એ પણ એવી રીતે સરસ મજાની સેવા આપે છે. આજે જેમ કે આપની સમક્ષ આ બધી જે સ્લાઇડો ને બધું આવેલું છે, એ પણ આપણે શું એક બે આપણને ઇંગ્લિશમાં અને હિન્દીમાં મળ્યું હતું, એના પ્રમાણે પછી આપણે ગુજરાતીમાં સ્લાઇડ ને બધી બનાવી, પિક્ચરો નાખવા, બધું આપણે ભાષાંતર બધું કરવું, એ બધું બી આપણે કામ હોય છે. અને એના ઉપરાંત જેમ આપણે લર્ન ડેશ કરીને જે આ બધા ક્વિઝ ને બધું સોલ્વ કરો છો, ઓટોમેટિક સર્ટિફિકેટ ને બધું જનરેટ થઈ જાય છે, એવી રીતે ઘણી બધી ટેકનોલોજી પણ એના મારફત ચાલે છે. તો આ બધા જે જે લોકો જે જે પ્રમાણે પોતાની એક્સપર્ટ હોય, કાબિલિયત હોય, લાયકાત હોય, એ પ્રમાણે બધા એમાં જોડાઈ શકે છે. શિક્ષક તરીકે જોડાઈ શકો છો, આપણે એડમિન તરીકે જોડાઈ શકો છો, ટેકનોલોજીમાં આપણને વધારે ફાવટ હોય તો એવી રીતે જોડાઈ શકો છો, આપણને આવી રીતે ગુજરાતી અનુવાદમાં એમાં ઇન્ટરેસ્ટ હોય તો એ રીતે જોડાઈ શકો છો, શ્લોકા પઠન તરીકે જોડાઈ શકો છો. તો આ બધું ચીજ છે ને આપણે એકદમ નિષ્કામ કર્મયોગ છે, કારણ કે આમાં કોઈ જાતનું આપણને છે ને દ્રવ્ય વાઇઝ આપણને કોઈ રિટર્ન નથી. પણ શું છે, જે સૌથી મોટું રિટર્ન શું છે, એ તો કે ભગવાનની આપણે ભક્તિ થાય છે એ પ્રમાણે, અને એવી રીતે આપણો નિષ્કામ કર્મયોગ આપણે આગળ વધે છે. નથી આમાં કોઈ આપણને જે લોકો ઇન્વોલ્વ છે કાર્યકર્તા તરીકે એને પણ કોઈ જાતનું કોઈ દ્રવ્ય રૂપે બેનિફિટ નથી, અને જે ભક્તગણો છે આપણે બધા જે ત્યારે ક્લાસીસ બધા લઈ રહ્યા છે એ લોકોને પણ કોઈ જાતની ફી ભરવી પડતી નથી. બધું એબ્સોલ્યુટલી ફ્રી છે. અને હજી સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ તો આપણે ખાલી લેવલ 1 છે, એવી રીતે લેવલ 2 લેવલ 3 લેવલ 4 સુધી આપણે બધા છીએ. ઉપરાંત ભક્તિ વિક્ષાના ક્લાસીસ છે, બધું એબ્સોલ્યુટલી ફ્રી છે આપણે, અને બધા જ આવા ભક્તોની પ્રમાણે એમાં સેવામાં જોડાયેલા છે. અને આ સરસ મજાની મુવમેન્ટ આપણે આગળ વધારીએ છીએ. ઇવન આવતા બેચમાં તો આપણે નમનીશા દાસ પ્રભુજીનો થોડોક આપણે સરસ મજાનો લક્ષ્ય છે કે જો એ લક્ષ્યને આપણે પાર કરી શકીએ તો આપણે, અને કદાચ આવતા મહિને એમનો બર્થડે બી છે તો એ પણ આપણે સરસ મજાની બર્થડે ગિફ્ટ તરીકે બી એમને આપી શકીએ આપણે, જો એમનો લક્ષ્ય જે છે એ પ્રમાણે બધા રજીસ્ટ્રેશન ને બધું પાર થઈ જાય તો આપણે. એટલે કે આ રીતે શું કહેવાનો મતલબ છે, આ સ્લાઇડ ઉપર મેં થોડો આપણો વધારે સમય લીધો અને થોડું ડિટેલમાં કીધું આપણને, કે જેથી કરીને આપણે શું આ બધી ચીજોનો આપણે લાભ લઈ શકીએ આપણે. કારણ કે આજની તારીખમાં આપણને આવા નિષ્કામ કર્મયોગ ઘણીવાર આપણને ઓછું દેખાતું હોય, આપણી સાથે નજરની સામે આવે નહીં, કે આપણી પાસે ઘણીવાર આવો સમય બી હોય છે, અથવા તો સમય આપણે કાઢી બી લઈએ છીએ તો પણ છે ને આપણી સામે આવા બધા તક આપતા અવસર આપણી પાસે ઓછા હોય છે, દેખાતા નથી. કંઈક ને કંઈક પછી આપણે એમાં બીજે બધામાં ટાઈમ આપણો વેસ્ટ કરી જઈએ છીએ. તો અત્યારે જેમ કે આપણે સવારના પૂરમાં બધા પ્રીતકો જોડાયેલા હો, સવારથી આપણો દિવસ શરૂ જાય, તો આવી રીતે બી આપણે અલગ અલગ આપની એક્સપર્ટાઇઝ અને લાયકાત પ્રમાણે આ બધી મુવમેન્ટમાં બી આપ જોડાઈ શકો છો. અને એના માટે બી આપ કોઈને બધાની પ્રમાણે ગ્રુપમાં કોન્ટેક્ટ કરી શકો છો, તો જેથી કરીને આ નિષ્કામ કર્મયોગ આપણે એ રીતે બી ફોલો કરી શકીએ આપણે. હવે આ બધું સમજ્યા પછી એક આપણે આ બી જોઈ લઈએ કે ભાઈ આપણે ઇસ્કોનની જે પ્રમાણે જો કોઈને આવી રીતે કઈ પુસ્તકો ખરીદવા હોય કે અલગ અલગ ટાઈપની સેવા કરવી હોય તો એમાં પણ એ પ્રમાણે પોતાની ભક્તિ રીતે આગળ વધારી શકે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ચોથું લેવલ સમજાવશે. 3 લેવલ સમજાવ્યા આપણને, અનન્ય ભક્તિ સમજાવી, સાધના ભક્તિ સમજાવી, પછી આપણે નિષ્કામ કર્મયોગ સમજાવ્યો. હવે ભગવાન શ્રી કૃષ્ણ ચોથા લેવલમાં કહેશે કે ચાલો એ બી ન થતું હોય તો. તો હવે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 11માં શ્લોકમાં શું કહે છે. પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય, એટલે કે આવી કૃષ્ણમય ભાવનામય થઈને બી તું કર્મ ન કરી શકતો, તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે ચોથા રૂપમાં બતાવે છે કે એટલીસ્ટ કમસે કમ કર્મફળનો તો ત્યાગ કર, અથવા તો કર્મફળની ઈચ્છાનો ત્યાગ કર, કે ભાઈ મારે આ લઈને મેળવવું થી આ કર્મ કરવું છે એવું નહીં, તારે તારું જે કર્મ છે તે પ્રમાણે
કર્મ કર, ફળનું તારી ઈચ્છા નો રાખ, એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને આવી રીતે જો બી તું કરીશ તો બી થોડો થોડું તને આત્મજ્ઞાન ને બધું પ્રાપ્ત થશે, તો એ રીતે તારું ભક્તિ માર્ગમાં તું થોડો ઘણો આગળ પ્રગતિ કરી શકીશ. આ રીતે ચોથા સ્ટેપમાં સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. આમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કેતા કે મને પ્રાપ્ત કરી શકીશ આપણને, કારણ કે હજી સુધી જો સકામ કર્મ ન કર્યું હોય અથવા તો કર્મફળ નો ત્યાગ કર્યો છે પણ કઈક ને કઈક એવી મનમાં ઈચ્છાથી કરતા હોય તો ભગવાનની પ્રાપ્તિ કરવી હજી અત્યારે ડિફિકલ્ટ છે. પણ ડેફિનેટલી થોડું થોડું જ્ઞાન મેળવીને પછી એમાં આગળ થઈ શકે છે, એટલીસ્ટ ઉપરના લેવલમાં જઈ શકીએ છીએ આપણે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને પાંચમું અને છઠ્ઠું બે સ્ટેપ હજી ઓર આપણને સમજાવશે. તો એક સ્ટેપ ઓર નીચે આવીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તું આ અભ્યાસ અપનાવી ન શકે, એટલે કે ભાઈ કર્મફળની ઈચ્છાનો બીજો તું ત્યાગ ન કરી શકે, તો જ્ઞાનના અનુશીલનમાં પરોવાઈ જા. એટલે કે જેમ આપણે બધા જોઈ શકો છો, આવા બધા બધા આધ્યાત્મિક પુસ્તકો છે, ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, અને જો કદાચ સંસ્કૃત ને બધું આવડતું હોય તો વેદ ઉપનિષદ ને બધું બી છે આપણે, એમાંથી જ્ઞાન મેળવવાની કોશિશ કર. પણ ભગવાન શ્રી કૃષ્ણ આમાં એક ચીજ એડ કરે છે, જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. એટલે કે હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન ને વચ્ચે લઈ આવીને કહે છે કે જ્ઞાન કરતા તો ધ્યાન એટલે કે અષ્ટાંગ યોગ વધારે શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પણ કર્મફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે. અને ધ્યાનથી બી ઉપર શું, તો કે ભાઈ કર્મફળ ની ઈચ્છા નો ત્યાગ કરવો, એટલે કે આપણે એઝ ગુડ એઝ આપણે ચોથું લેવલ થઈ ગયું કે ભાઈ આપણે સકામ કર્મ કરીએ છીએ અને કર્મફળ નો ત્યાગ કરી દેવાનો, એ રીતે ચોથું લેવલ થયું, જે ભગવાન શ્રી કૃષ્ણ ને ધ્યાન યોગ થી પણ ઉપરના સ્ટેજમાં મૂકે છે. કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે શું, એકવાર ફળની ઈચ્છા છોડી દીધી હોય અને જે ફળ મળે એને પ્રેમપૂર્વક સ્વીકારી અને એ પણ ભગવાનને અર્પિત કરવાની એકવાર ભાવના જયારે મનમાં આવી જાય ત્યારે આપણને ઘણી શાંતિ મળે છે. એવું બધું નથી થતું, મેં તો આટલી મહેનત કરી, આનો મેળવું, એમનો મેળવું, અત્યારે મેળવું, મોડું મેળવું, આવી રીતે મેળવું, એવી રીતે મેળવું, આવું બધું આપણને ન થાય. કારણ કે કર્મફળની આપણે ઈચ્છાનો ત્યાગ કર્યો એટલે આપણા મનને ઘણી શાંતિ પ્રાપ્ત થાય છે, પણ એમાં ભગવાનની પ્રાપ્તિ આપણને ઓછી થાય છે. પણ જયારે મનની શાંતિ પ્રાપ્ત થાય છે પછી આપણે ઓટોમેટિકલી આપણે આગળ વધવામાં આપણને પ્રગતિ કરવામાં એ બહુ મદદરૂપ થાય છે. કારણ કે મન એકવાર જો શાંત થઈ ગયું હોય તો આપણો સરસ મજાનો મિત્ર બની શકે, જે ભગવાને આપણને છઠ્ઠા અધ્યાયમાં સમજાયું. અને એકવાર જો મન આપણો મિત્ર બની ગયો તો આપણે ધાર્યું કામ આપણા મન પાસેથી આપણે કેળવી શકીએ, આપણે મનના માલિક બની જઈએ, નહીં કે મન આપણો માલિક બને અને આપણે એના નોકર બનીએ એવી રીતે. એટલે કે મનની શાંતિ પણ બહુ અગત્યની ચીજ છે. હવે આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને છ સ્ટેપ સમજાવ્યા, આપણે સ્ટેપ વાઇઝ જોઈ લઈએ. સૌ પ્રથમ તો ડેફિનેટલી અનન્ય ભક્તિ આવે છે, પછી સાધના ભક્તિ આપણે, પછી નિષ્કામ કર્મયોગ અને પછી સકામ કર્મયોગ. એટલે આપણે કહી શકીએ કે ભાઈ નિષ્કામ કર્મયોગ આપણે એઝ ગુડ એઝ ઓલમોસ્ટ અનન્ય ભક્તિ જેવું થઈ જાય છે, પણ જો આપણે સાધના ભક્તિથી થોડાક આગળ વધીએ તો આપણને અનન્ય ભક્તિ સુધી પહોંચવામાં છે ને બહુ ઈઝી થઈ જાય છે, આપણને બહુ સરળ થઈ જાય છે. આપણે પછી સકામ કર્મયોગ અને ધ્યાન અને જ્ઞાન આપણે ટ્રાય કરીએ કે ભાઈ આપણે આ થર્ડ સેકન્ડ અને ફર્સ્ટ સુધી પહોંચવાની કોશિશ કરીએ, અને ચાર પાંચ છ જે છે એ આપણે થોડુંક આપણે ઓછું ઇમ્પોર્ટન્સ આપીએ. એવી રીતે જો આપણે ભક્તિ માર્ગમાં આપણે આગળ વધીએ તો આપણને બહુ સરસ રીતે ફાયદો થઈ શકે છે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણા હાથમાં જે એપ આપે છે આપણને દરેકે દરેક સ્ટેપ વાઇઝ સમજાવી દે છે કે આવી રીતે તું આગળ વધી શક મારી ભક્તિમાં. હવે આ બધું સમજાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ હવે ભક્તના લક્ષણ વર્ણવશે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ આગલા બધા શ્લોકમાં ભગવાન ભક્તના લક્ષણ વર્ણવે છે અને કહે છે કે મને આ ભક્ત વધારે પ્રિય છે, આવી રીતે આમ છે એ રીતે. તો હવે જોઈએ અલગ અલગ લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે. તો 13મા અને 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી. સૌથી મોટો દ્વેષ આપણે કલયુગમાં છે, જે ભગવાન શ્રી કૃષ્ણ 7મા અધ્યાયમાં બી અર્જુનને કીધું હતું કે કારણ કે તું મારો દ્વેષ કરતો નથી એટલે હું તને આ જ્ઞાન પ્રદાન કરીશ. તો આપણે કલયુગમાં અત્યારે દ્વેષ અને દંભ અથવા તો દેખાડો એ બે સૌથી મોટામાં મોટા દોષ છે. આપણે દ્વેષ કરતો નથી પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, બધા જીવ પ્રત્યે દયાળુ ભાવ રાખે છે અને આપણે સંભાવ રાખે છે. એવી રીતે જે પોતાને સ્વામી માનતો નથી એટલે કે ભાઈ જે કઈ પણ એને મેળવવું હોય પોતે પોતાનો માલિકીનો ભાવ નહીં, કારણ કે બધું ભગવાનની કૃપાથી મળ્યું છે અને કઈ સાથે લઈ જવાનું નથી, તો પછી શેનો સ્વામિત્વ ભાવ કેળવવાનો. પછી તથા મિથ્યા અહંકાર થી રહી છે, જ્યારે એકવાર સ્વામિત્વ ભાવ આપણા મનમાંથી હટી જાય ને તો પછી અહંકાર શેનો રહે, કારણ કે અહંકાર શેનો હોય છે, મેં આ મેળવ્યું, મેં આમ કરેલું, હું આમ ભણેલો છું, હું ઓલું કરેલો છું, એ બધી ચીજનો અહંકાર હોય છે આપણને. એટલે કે એ બધી જયારે સ્વામિત્વ ભાવ હટી જાય તો અહંકાર ઓટોમેટિકલી હટી જાય છે આપણો. જે સુખ તથા દુઃખમાં સંભાવ રહે છે, જે સહિષ્ણુ છે, સદા આત્મસંતુષ્ટ છે, આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન નથી કરી ભક્તિપરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય છે.
એટલે કે આપણે ફર્સ્ટ પાર્ટ ઉપર થોડું ઘણું જો ફોકસ કરીએ તો પણ આપણે આસ્તે આસ્તે આ પછી આપણે આત્મ સંયમી ને આત્મ સંતુષ્ટ ને બધું આપણે કેળવી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે મિથ્યા કેને કે ભાઈ રાગ દ્વેષ ક્રોધ અને અહંકાર આ જયારે હટી જાય ને પછી આપણી ભક્તિ માર્ગમાં આપણે કહીએ કે શરૂઆતના બીજ બધા રોપાઈ ગયા આપણે એ રીતે સમજી શકીએ. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ 15મા શ્લોકમાં કહે છે, જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં ભય તથા ચિંતામાં સંભાવ યુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય છે. હવે આના સંદર્ભમાં એક આપણે જેમ અત્યારે પિક્ચર છે આમી સામે, તો એના એક સ્ટોરી બી લઈ લઈએ. આપણે ચિત્રકેતુ કરીને છે, આપણે આ ચિત્રકેતુ છે આપણે પિક્ચરમાં જોઈ શકો છો. એ ભગવાનના બહુ સારા ભક્ત હતા અને જેમ બધા એ લોકો મુક્ત આત્મા તરીકે જે બધા સ્વર્ગ લોક અથવા ઉચ્ચતર લોકોમાં બધા એ લોકો નિવાસ કરતા, તો ત્યાં આવા બધા વાહનમાં એ લોકો બધા પરિવહન કરતા. તો એક વાર ચિત્રકેતુ આવી રીતે આમ ફરવા નીકળે છે પોતાના વાહનમાં એમાં લઈને. તો જયારે ફરવા નીકળે છે ત્યારે મહાદેવજી અને શંકર ભગવાનને અને પાર્વતી માતાને જોવે છે, જે લોકો ભગવાનનું આપણે જ્ઞાન બધા અહીંયા બાકી બધાને તમે જોઈ શકો છો એની સામે આપતા હતા. તો ચિત્રકેતુ માત્ર જયારે ફરે છે અને આ દ્રશ્ય જોવે છે ત્યારે એને થોડું કલું જરાક ઓડ લાગે છે. શું ઓડ લાગે છે? તો કે ભાઈ શંકર ભગવાનની અને પાર્વતી માતાની બેસવાની પોઝિશન આપણે જરાક જોઈ શકો છો કે ભાઈ ઘણી વાર આપણે એવું હોય ને કે ભાઈ આપણે એટલા કામમાં ને બધામાં ઓતપ્રોત થઈ ગયા હોઈએ કે આપણે બાજુવાળા ઉપર આમ હાથ રાખીને બેસી જઈએ કે એમ કઈ કરીને આપણે બેસી જઈએ, આપણને ખબર બી ન હોય આપણને કે કોણ છે, કેવી રીતે છે ને કેવી રીતે મેં હાથ રાખ્યો છે ને બધું, આપણે એમાં જ એમના એટલા બધા ઓતપ્રોત થયેલા હોય એવી રીતે. તો એવી રીતે જરાક ચિત્રકેતુને લાગે છે કે પાર્વતી માતા અને ભગવાન શંકરની જે બેસવાની જે પોઝિશન છે એ જરા ઠીક નથી, કારણ કે થોડો એક પગ એકબીજા ઉપર ચડી ગયો. તો એવી રીતે તો ત્યારે ચિત્રકેતુ મહારાજ ભગવાન શંકર ને કહે છે કે ભાઈ આપ આ જે પ્રમાણે બેઠેલા છો એ પ્રમાણે લોકોની સામે ખોટો સંદેશો પહોંચી શકે, ખોટો નિર્દેશ પહોંચી શકે, એવી રીતે કરીને ભગવાન શંકર ને કહે છે. ભગવાન શંકર તો મહાદેવજી બહુ ભોળાનાથ છે આપણે, એટલે કે એનું કઈ માન ગણતા કરતા નથી અને ફરીથી પાછું જેમ આપણે કોઈ નોર્મલ પોઝિશનમાં બેસી જઈએ એવી રીતે બેસી જતા હોય. આપણે કોઈ આપણને કોઈ કે અથવા તો ક્યાંક આપણે બેઠા કર્યા હોય ક્યાંક આપણને કોઈ નથી આમ આમ ખબર નો એવી રીતે હાથ લાગી જાય કે કઈક લઈ જાય એટલે આપણે તરત આપણે શું કે સોરી અને પાછું આપણે એ પ્રમાણે બેસી જઈએ એવી રીતે. પણ પાર્વતી માતાને આ ચીજ લાગી આવે છે કે ભાઈ એ કેવી રીતે ભગવાન મહાદેવજીને એટલે કે શંકર ભગવાનને આવી રીતે કહી શકે અથવા તો ટોકી શકે. અને એ પછી ચિત્રકેતુ મહારાજને આપણે ત્યાં શાપ આપી દે છે કે જા તારે મૃત્યુ લોકમાં જવું પડશે. હવે જયારે ચિત્રકેતુ મહારાજ જે છે જયારે ત્યારે પાર્વતી માતાને કહે છે, આપણે આ શું કામે આ સ્ટોરી લઈએ છીએ કે ભાઈ અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી અને સુખ તથા દુઃખમાં ભય તથા ચિંતામાં સંભાવ્યુક્ત રહે છે, આ ચીજ સંબોધવા માટે આપણે ત્યારે ચિત્રકેતુ મહારાજની સ્ટોરી લઈએ છીએ. હવે ચિત્રકેતુ મહારાજ જયારે એટલા મોટા પવિત્ર આત્મા હતા અને જયારે પાર્વતી માતા આવી તેમ કહે છે ત્યારે પણ શું કે ભાઈ હા પાર્વતી માતાને નમન કરીને કહે છે, હા હોઈ શકે આપણે ખોટું લાગ્યું હોય મારા શબ્દો દ્વારા તો એના માટે હું માફી ચાહું છું. અને એવી રીતે એ પણ ત્યારે જયારે શાપ આપી દીધો છે પાર્વતી માતા ત્યારે પણ કહે છે કે માતાજી જેવી આપની ઈચ્છા આપે મને જો શાપ આપ્યો હશે તો એ પ્રમાણે હું ભોગવીશ અને એ પ્રમાણે પોતે એ પ્રમાણે ભોગવે છે અને પછી પાછી એની મુક્તિ બી થાય છે. એટલે કે શું કે ભાઈ અન્ય કોઈના કારણે એટલે કે પાર્વતી માતાના કહેવાથી પણ એને કઈ એવું ન થયું કે કેમ આમ થાવ અત્યારે હમણાં હું ભગવાન શ્રી કૃષ્ણને બોલાવીશ મારી મુક્તિ કરશે મને તરત ને તરત આવી રીતે શાપમાંથી મુક્તિ અપાવી દેશે બધું કરી શકશે, થઈ શકતું હતું બધું. પણ એવી રીતે અસ્વસ્થ નથી થતા, ઇમ્બેલેન્સ નથી થતા અને સુખ તથા દુઃખમાં ભય તથા ચિંતામાં સુખ અને દુઃખ સુખ અમે તો ભાઈ પાછું મૃત્યુ લોકમાં મારે જવું પડશે, કેવું દુઃખ આવશે, જન્મ મૃત્યુ જરાવ્યાથી ભોગવવું પડશે અને ભય અને ચિંતામાં એટલે કે એની ને એની ચિંતામાં સંભાવયુક્ત રહે છે. અને સરસ રીતે આવી રીતે પ્રાર્થના રૂપે એ પોતે શાંતિ સ્વીકારે છે અને ફરીથી એમની મુક્તિ બી થાય છે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ હજી 16મા શ્લોકમાં કહે છે, બધા લક્ષણો વર્ણવે છે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક એક કરીને અલગ અલગ શ્લોકમાં 20મા શ્લોક સુધી આપણે. તો 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારો એવો ભક્ત જે સામાન્ય કાર્યકલાપ પર આશ્રિત નથી, જે શુદ્ધ છે, દક્ષ છે, ચિંતા રહિત છે, સમસ્ત કષ્ટ રહિત છે અને કોઈ ફળ માટે પ્રયત્નશીલ નથી રહેતો, મને અતિશય પ્રિય છે. આમાં પણ આપણે 2-3 ચીજ સમજી લઈએ. જેમ કે શું કહી, સામાન્ય કાર્યકલાપ પર આશ્રિત નથી એટલે કે જે કઈ પણ આ પ્રકૃતિના હિસાબે બધું જે ચાલતું કરતું હોય એ પ્રમાણે ચાલવા દે, એમાં નહીં કે ભાઈ એમાં પણ પોતે ઇમ્બેલેન્સ થઈ જાય. જેમ કે અત્યારે માની લો આપણે ગરમી છે, આપણે ગરમી બહુ વધી જાય તો તરત ને તરત આપણે કેવું બધું બોલવા માંડે છે, કેવી ગરમી પડે છે, કાળઝાળ જેવી ગરમી પડે છે, દમાશ થઈ ગરમી પડે છે, એટલે આપણે શું ઇન્ડાયરેક્ટલી કુદરતને કોસીએ છીએ આપણે. અરે ભાઈ
પ્રકૃતિ જે છે, ગરમી જે છે, એ બધું બી તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આપણે ઇન્ડાયરેક્ટલી ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોસીએ છીએ, એવું બી તો ન હોવું જોઈએ. જે ઠીક છે, ગરમી પડે છે એના પ્રમાણે પડે છે. કેમ, ગરમીમાં આપણને સરસ મજાની કેરી ખાવા મળે છે, ત્યારે આપણે નથી કેતા કે આ ગરમી છે તો જ આપણને કેરી ખાવા મળે. ગરમી ન પડે તો કેરી ક્યાંથી ખાવા મળે તો આપણને? પણ ના, ગરમી આપણને પેલા યાદ આવે છે, કેરી પાછળથી યાદ આવે છે, અથવા તો યાદ ही નથી આવતી, ખાઈ લીધી પતી ગઈ વાત વાર્તા પૂરી. એટલે કે આવી રીતે શું એના ઉપર એવું તેમ નહીં, ડિપેન્ડન્ટ એવું કઈ નહીં, બસ નોર્મલ જેમ ચાલે છે એમ ચાલે છે. અને હજી એક ચીજ સમજી લે કે ભાઈ કોઈ ફળને માટે પ્રયત્નશીલ રહેતો નથી. તો અહીંયા પણ શું, જે પ્રમાણે આપણી સામે પિક્ચર છે, આ સુદામાજી નો ફોટો છે, આપણે એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં હતા, દ્વારકા નગરીના રાજા હતા, ત્યારે એમની પત્ની, એ લોકોની થોડી આપણે દરિદ્ર અવસ્થા હતી, સુદામાજી અને એમના પત્નીની, તો એમની પત્ની એમને વિનંતી કરે છે કે ભાઈ તમે તમારા મિત્ર પાસે જાઓ અને તમે એમને અરજી કરો કે ભાઈ મારે આવી તેમ જરૂર છે ને બધું. તો પણ સુદામાજી માનતા નથી. પણ જેમ આપણે કહીએ ને કે ભાઈ સ્ત્રી અઠ અને બાળ અઠ, એની સામે આપણે ન પહોંચી શકીએ, એની સામે શરણાગતિ લેવી જ આપણે આપણા બુદ્ધિમાનું કામ છે. આપણે એ રીતે કરીને જ્યારે હઠ પકડે છે એમની પત્ની, ત્યારે એમની હઠને માન આપીને પોતે જાય છે. તેમ છતાં પણ ત્યાં જઈને બી પોતે કઈ માંગતા નથી. એટલે કે શું ભાઈ, કોઈ ફળ માટે પ્રયત્નશીલ નથી રહેતા. એમની કે એનો ત્યાં જઈને એનું બધી આગતા સ્વાગતા થાય છે, ભગવાન શ્રી કૃષ્ણના પોતે ચરણો ધોવે છે. એમની પત્ની સત્યભામાને બી કહે છે કે તમારે સુદામાજીની સેવા કરવાની છે, આટલી બધી એને સુખ સગવડ ને બધું મળે છે, તેમ છતાં કઈ માંગતા નથી. અને એવી રીતે વગર માંગી પાછા જાય છે. પણ જેમ ભગવાન શ્રી કૃષ્ણને તો આપણે જાણ્યું છે, નવમા અધ્યાયના 22માં શ્લોકમાં, કે એના ભક્તોની જરૂરિયાત પૂરી કરે છે અને એની પાસે જે છે એનું રક્ષણ કરે છે. તો જયારે પાછા જાય છે ત્યારે એની ઝૂંપડીમાંથી સરસ મજાનું મહેલ ને બધું બની જાય છે. એટલે કે આવી રીતે પણ શું આપણે ફળ માટે, કારણ કે આપણે ભગવાન પાસે માંગવું શું કામે? આપણે ભગવાનને બધું ખબર છે, આપણને શું જોવે છે ને બધું. આપણે હંમેશા શું છે, ભિખારીની જેમ આપણે માંગતા રહીએ છીએ, હે ભગવાન મને આમ મળી જાય, ભગવાન મને આમ થઈ જાય, ભગવાન આમ થઈ જાય. આટલા આપણે ક્યારેક ક્યારેક ભગવાનને આપણે લાંચ બી આપી દઈએ છીએ, મારું જો આ કામ પડશે ને તો તમને આટલા નાળિયેર ધરાવીશ, અથવા આટલા રૂપિયા ધરાવીશ. અરે ભાઈ ભગવાન ને તમારા નાળિયેર ના ભૂખ્યા છે શું? એટલે કે આવી રીતે આપણે કોઈ શું ફળના માટે પ્રયત્નશીલ ના રહેવો જોઈએ. એ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મને અતિશય પ્રિય છે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ 17મા શ્લોકમાં કહે છે કે જે કદી હર્ષ પામતો નથી, કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. હવે આના સંદર્ભમાં બી આપણે એક સરસ મજાની આપણે પ્રહલાદ મહારાજની આ સ્ટોરી છે, તો એ બી આપણે સંક્ષિપ્તમાં જોઈ લઈએ. હિરણ્યકશ્યપી જે એમના ફાધર હતા, એટલે કે અસુરી વૃત્તિ વાળા હતા, અને પ્રહલાદ મહારાજ ભગવાનના બહુ મોટા ભક્ત હતા, અને નાનપણથી જ એમનામાં ભક્તિ પરોવાયેલી હતી. આપણે કદાચ જન્મ પહેલેથી જ એમના સરસ મજાના ભક્ત હતા, એવી રીતે આપણે છે પ્રહલાદ મહારાજ. તો આના સંદર્ભમાં આપણે શું છે કે ભાઈ, જયારે હિરણ્યકશ્યપ એમને મારવા માટે ઘણી બધી કોશિશ કરે છે પણ બધામાંથી ઉગરી જાય છે. એટલે કે શું, હવે એના પિતા થઈને જયારે આવી રીતે બધું કોશિશ કરતા હોય તો કેટલો બધો શોખ ને બધું થાય. પણ ના, એ તો હંમેશા પોતાની ભક્તિમાં તલ્લીન છે. એટલે કે શું, કોઈ હર્ષ બી પામતા નથી, ઉઘરી જાય છે એનો હર્ષ બી નથી એને, કે જો ભગવાનની ભક્તિ કહ્યું છે એટલે હું ઉઘરી ગયો, એવો હર્ષ બી નથી, શોક બી નથી. જયારે પિતા એને મારવાની કોશિશ કરે છે અલગ અલગ રીતે, એનો એને શોક બી નથી, અને પશ્ચાતાપ બી કરતો નથી કે ભાઈ શું કામ આખું, કે ભાઈ એને પિતા માટે બી એને પશ્ચાતાપ પ્રમાણે બી નથી થતો, અને કઈ નહીં કે ભાઈ ચાલો બધા પોતપોતાના હિસાબે પોતે પોતાનું કરે છે એ પ્રમાણે, અને કશું ઈચ્છતો બી નથી કે ભાઈ ચાલો પોતે કઈ ઈચ્છા કરી કે ભાઈ મારા પિતા આવી તેમ થઈ જાય, આમ થઈ જાય, એવી રીતે થઈ જાય, એવું કઈ નહીં. એટલે કે આ રીતે બધું શું છે, બધી વસ્તુનો પરિત્યાગ કરી દીધેલો છે. એટલે કે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવો ભક્ત મને અત્યંત પ્રિય છે. આપણે હવે હજી આપણે 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, 18મા અને 19મા શ્લોકમાં, જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે. હવે તમે કહેશો કે આવા ભક્તોનો શત્રુ કોણ? તો કે ના, ડેફિનેટલી આવા ભક્તોનો કોઈ શત્રુ નથી હોતો. હવે જેમ કે માણસ સામે બે માણસ વ્યક્તિ હોય અને અહીંયા ભક્ત ઉભો હોય, તો એ ભક્ત તો બંનેની પ્રમાણે સમાન દ્રષ્ટિ જ જોવાનો છે. પણ હવે એમાંથી માની લો એક્સ માણસ છે અને વાય માણસ છે, તો હવે વાય માણસ આ ભક્તને શત્રુ સમજતો હોય તો એમાં બિચારા ભક્તનો શું દોષ આપણે? એટલે કે એ રીતે આપણે સમજવાનું છે કે શત્રુ અને મિત્ર સાથે સમાન રીતે વર્તે છે. પણ જયારે ભક્તને કોઈની સાથે વર્તવાનો સમાન પ્રશ્ન આવે છે, ત્યારે એ કઈ ભેદભાવ જોતો નથી કે ભાઈ ઓલો મને શત્રુ સમજે છે તો ચાલ હું એની હારે આવી રીતે વર્તું, અને ઓલો મને મિત્ર માને છે તો આવી રીતે એમ વર્તું, એમ રીતે ભેદભાવ રાખતા નથી, બધાની સાથે સમાન રીતે વર્તે છે. જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, જયારે મિત્ર અને શત્રુને સમજી લીધો એ સમાન, તો ભલે ને શત્રુ મારો અપમાન કરે કે માન કરે, આવી રીતે એમાં છે ઠંડી તથા ગરમીમાં. એટલે ઠંડી તથા ગરમીમાં એટલે કે શું, એનો મતલબ
તો કે પ્રતિકૂળ સંજોગો અથવા તો અનુકૂળ સંજોગો, કોઈક ચીજ આપણને ફેવરેબલ હોય, કોઈક ચીજ આપણને અનફેવરેબલ હોય, એટલે કે બધી ચીજમાં ઠંડી ગરમીમાં જેમ આપણે શું હોય, ઘણી વાર ધંધો ઠંડો હોય, ઘણી વાર ધંધોમાં તેજી હોય, એટલે કે બધા સિચ્યુએશનમાં બેલેન્સ રીતે રહે છે, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવ યુક્ત રહે છે, જે દુસંગથી સદા અળગો રહે છે. દુસંગ એટલે કોનો દુસંગ? તો કે ભાઈ જે લોકો ભગવાનની ભક્તિમાં માનતા ન હોય અથવા એવી રીતે વર્તતા હોય તો એ લોકોનો થોડોક એ લોકો દુસંગ કેળવે, એનાથી પોતે અળગારીએ. સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુ તે સંતુષ્ટ રહે છે. સદા મૌન એટલે કે શું ભાઈ, જરૂર પડતું બોલવાનું, કહીએ ને આપણે તોલી તોલીને બોલવાનું એવી રીતે, અને જે મળો એનાથી સંતુષ્ટ રહે, એટલે કે ભાઈ ઠીક છે, બધું ભગવાનની કૃપાથી જે મળે છે બધું બરાબર છે. જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. એટલે કે આ બધા શ્લોકોમાં જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણે, હું 12મા શ્લોક થી લઈને અત્યારે 19મા શ્લોક સુધીમાં લગભગ 16 કેરેક્ટરિસ્ટિક જેવા આવે છે, એટલા માટે અહીંયા બ્રેકેટમાં 16 લખેલું છે. અને એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. હવે પછી છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, 20મા શ્લોકમાં કહે છે, જેવો આ ભક્તિ યોગના અને અવિનાશી પંથનું શરણ કરે છે, અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોચ્ચ ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવો ભક્ત મને અતિશય પ્રિય હોય છે. એટલે કે આપણા જીવનનું લક્ષ્ય એકમાત્ર ભગવાનનું પ્રાપ્ત કરવાની જ હોય, અને એ રીતે પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાનની ભક્તિમાં સદંતર આપણે પરોવાયેલા હોઈએ, પૂરેપૂરી શ્રદ્ધાપૂર્વક આપણે પરોવાયેલા હોઈએ, અવિચળ આપણે ધ્યાન ધરતા હોઈએ, અવિચળ આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, તો એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. અહીંયા પણ આપણે કબીલો મંગલા ઠાકોરની પુષ્ટ સ્ટોરી છે કે જેમણે પોતાના જીવનનો ધ્યેય બનાવી દીધો હતો કે ભાઈ મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, અને એના ફળ સ્વરૂપે એના જે બાકી બધા જે ઈચ્છાઓ હતી એ બધી ઈચ્છાઓ કરવા માટે એમણે પોતાની આંખ ફોડી નાખી હતી, અને આંખને ફોડી નાખી હતી કારણ કે શું ભાઈ, મારી કોઈ એવી બધી ઈચ્છાઓ પર તે આકર્ષિત ન થાય, કારણ કે એમને સ્ત્રીઓનું આકર્ષણ થોડું વધારે હતું, સ્ત્રીઓ તરફથી આકર્ષિત થતા હતા. તો કે ભાઈ હવે આંખ જ ફોડી નાખું તો ના જોવું ના ઓલું, આપણામાં જેમ કહેવત છે કે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી, એટલે કે એવી રીતે પોતાની આંખોને ફોડીને નાખે છે અને પોતે અંધ થઈ જાય છે અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ જાય છે અને બહુ સરસ મજાનું કીર્તન કરતા. અને જ્યારે આવી રીતે ભગવાનના કીર્તનમાં પોતે સાનિધ્ય થઈ જતા ત્યારે કહે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ ભી એમનું કીર્તન સાંભળવા આવતા અને એમના હૃદય રૂપી અંતરમાં એમને દર્શન આપતા અને એના કીર્તનનો લાભ લેતા, ભગવાન શ્રી કૃષ્ણ પણ એને બહુ આનંદથી માણતા. આ રીતે બિલવ મંગલા ઠાકોરની આપણે સ્ટોરી છે. તો આમ આપણે અહીંયા આજનો અધ્યાય કમ્પ્લીટ થાય છે. અધ્યાય નાનો હતો અને આ સૌથી નાનો અધ્યાય હતો, કારણ કે આપણે 18 અધ્યાયમાંથી 2 અધ્યાય બહુ નાના છે, ફક્ત 20 શ્લોક છે. 12મો અધ્યાય આ ભક્તિ યોગ અને આના પછી આપણે 15મો અધ્યાય આવશે પુરુષોત્તમ યોગ, બંનેમાં ફક્ત 20-20 શ્લોક છે, આપણે બંને નાના અધ્યાય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, રામ હરે રામ 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 હરે હરે. તો ચાલો હવે કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ, આપણે ટાઈમ છે આપણી પાસે, સમયમાં જ પૂરું થઈ ગયું છે આપણે. હરે કૃષ્ણ, કોઈને પ્રશ્ન? પંકજ પ્રભુજી કોઈ પ્રશ્ન? ભગવાનની જે ત્રિગુણમય માયા છે એ ગુણો પર પણ થોડો ઘણો વિજય તો મેળવવો જ પડે, તો એના માટે શું કરવું? એના માટે પ્રભુજી આપનો પ્રશ્ન બરોબર છે કે ભગવાનની ભક્તિમાં પરોવવા માટે બી આપણે વધારે સતોગુણી થવું જોઈએ. આપણે તો સતોગુણી એટલે આપણે 14મો અધ્યાય જયારે લેશું ત્રિગુણી માયા, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને તો બતાવે છે કે ભાઈ ત્રણે ત્રણ ગુણોથી આપણે ગુણાતીત અથવા તો એને ઉપર વટ કેવી રીતે થવું એ પણ આપણને એનો ઉપાય આપણને સરસ રીતે બતાવે છે. તો ડેફિનેટલી આપણે 14મો અધ્યાય સુધી બનેલા લે ઉપાય બહુ સરળ લાગશે આપણને, પણ આપણે એ રીતે જો કરીએ તો આપણે ડેફિનેટલી ગુણાતીત બી થઈ શકીએ છીએ અથવા તો આપણે સત્વગુણમાં બી આપણે સરસ રીતે જીવી શકીએ છીએ. કારણ કે કોઈ પણ મનુષ્ય માટે એની પ્રકૃતિથી એના સ્વભાવથી વિરુદ્ધ જઈને થોડું વર્તન કરવું કે એના સ્વભાવથી વિરુદ્ધ, ઘણી વાર કોઈ બી આપણી સાથે કોઈ ઘટના બને તો એનું જે રિએક્શન આપણે એકદમ
ઝડપી આવી જાય છે કે ક્રોધ આવી જાય કે કોઈ બી એવા વિચારો આવી જાય, તો એના ઉપર જે આપણે થોડો ઘણો વિજય મેળવીએ ત્યારે જ આપણને ભક્તિ યોગમાં પ્રવૃત્ત થવાનો માર્ગ, સરળ માર્ગ મળે મારી ઉંમર. સાચી વાત છે, એકદમ પ્રભુજી આપની વાત સાચી છે. અને આના સંદર્ભમાં બી હું આપને કહીશ, 14મા અધ્યાયની સાથે સાથે છે ને આપણે 17મો અધ્યાય લેશું, જેનું નામ છે આપણે શ્રદ્ધાત્રય વિભાગ્યો. એમાં ભગવાન શ્રી કૃષ્ણ છે ને આપણને બહુ સરસ રીતે આપણને સમજાવે છે કે આપણી જે પ્રમાણે તમે કીધું ને કે આપણો સ્વભાવ અથવા આપણું પ્રકૃતિ એ પણ આપણે છે ને કેવી રીતે ચેન્જ કરી શકીએ છીએ, કેવી રીતે આપણે અલગ અલગ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ બાપા આપણને 6 ચીજ જણાવશે કે કેવી રીતે આપણે બધી 6 6 ચીજ ને આપણે ઓબ્ઝર્વ કરીએ અથવા એ પ્રમાણે માનીએ તો આપણો જે સ્વભાવ અથવા જે પ્રકૃતિ જે જન્મજાત છે એને પણ આપણે કેળવી શકીએ છીએ, એને આપણે બીજી દિશામાં બી લઈ જઈ શકીએ છીએ જો અવળી દિશામાં ચાલતી હોય તો, અને એવી પણ આપણે કેવી રીતે સરસ ભાવના આપણે કરી શકીએ છીએ, અને સાથે સાથે ભગવાનની શ્રદ્ધા બી આપણી કેવી રીતે બિલ્ડઅપ થાય છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 17મા અધ્યાયમાં બી બહુ સરસ રીતે સમજાવે છે. તો 14મો પ્લસ 17મો બંને અધ્યાય સુધી આપણે જો બનેલા રહેશો ને તો આપનો પ્રશ્ન નો જવાબ આપણને બહુ સરસ રીતે ત્યારે મળી જશે, કારણ કે આપનો પ્રશ્ન બહુ સરસ મજાનો છે અને બહુ પ્રેક્ટિકલ ઓરિયન્ટેડ પ્રશ્ન છે. આપણે હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ મોક્ષ માતા, બોલો. ઇન્દ્રનું વાહન ઐરાવત આદિત્ય પ્રભુજી. સુખ માતાજી શું કહે છે, આપનો અવાજ સમજાય. નરેન્દ્ર બાબુજી આપે ચેટ બોક્સ માં લખેલું છે કે જયારે આપણે ભજન ભક્તિ કરીએ છીએ ત્યારે આપણું મન ભૌતિક સંસારની મોહ માયામાં ભટકી જાય છે, ભક્તિના માર્ગ પરથી આપણું મન બીજે ભટકે છે તો શું કરવું. આના માટે તો સીધો ઉપાય એક અત્યારે ઇન્સ્ટન્ટ તમને એટલું જ કહીશ કે આપ પ્રભુજી કેટલી માળા કરો છો અત્યારે નરેન્દ્ર પ્રભુજી? હરે કૃષ્ણ. નરેન્દ્ર પ્રભુજી આપ છો અમારી સાથે? ચાલો બીજા કોઈ પ્રશ્ન. હરે કૃષ્ણ. અવાજ આવે છે? લખેલું છે ચેટ બોક્સમાં, આપને ડાયરેક્ટ રિપ્લાય આપી દીધેલો છે, ડુ મોર એન્ડ મોર હરે કૃષ્ણ મહામંત્ર. તો આના સંદર્ભમાં જેમ આપણે ભક્તિ માર્ગમાં અત્યારે માની લો આપણે પરોવાતા હોઈએ તો શરૂઆતમાં જેમ બધાનું મન ભટકતું હોય એમાં એવું નથી કે આપણું એક જણનું ભટકતું હોય, બધા લોકોને આપણે સંસારમાં અત્યારે છીએ મોહ માયામાંથી આપણે આવૃત થયેલા છીએ. તો ભક્તિ માર્ગમાં આપણે આગળ વધવા માટે છે ને આપણે આસ્તે આસ્તે એક એક પાપા પગલી, જેમ નાનું બાળક શું છે પાપા પગલી ભરતું હોય અને પડતો હોય પાછો ઉભો થતો હોય, પડતો હોય પાછો ઉભો થતો હોય, પડતો હોય પાછો ઉભો થતો હોય, પણ એ ડેફિનેટલી ચાલતા તો શીખે જ છે, આપણે ચાલ્યા વગરનું કોઈ રહેતું નથી. તો આપણું પણ એવું જ હાલત છે, આપણે આપણે ભક્તિ માર્ગમાં અત્યારે માની લો ચાલવાનું શરૂ કર્યું છે, આપણે પણ પાપા પગલી ભરવાની છે, જેટલી વાર પડીએ પાછું ઉભું થવાનું, પડીએ પાછું ઉભું થવાનું છે, અને એવી રીતે આપણે ભક્તિ માર્ગ આપણે આગળ વધશે. તો એના માટે જેમ પ્રમાણે તેજસ પ્રભુજીએ કીધું, આપ સૌ પ્રથમ અત્યારે એક માળાથી શરૂઆત કરો, અત્યારે ભગવદ્ ગીતા વાંચું છું સારું જ છે, આપણે દિવસના 5 શ્લોક કે 10 શ્લોક અથવા 5 પેજ કે 10 પેજ આપ વાંચતા હશો એ બરાબર છે આપણું, સાથે સાથે એક માળા એડ કરી દો, બસ એક માળાથી શરૂઆત કરો બસ, પછી તમે જોજો તમને એનો પણ કેટલો ફરક લાગે છે. એક માળા કન્ટિન્યુઅસલી 21 દિવસ કરો, પછી એને આસ્તે આસ્તે સંખ્યા વધારવાની કોશિશ કરજો, તમારો ભક્તિ માર્ગનો રસ્તો બી જેમ પાપા પગલી કરીને બાળક કેમ આસ્તે આસ્તે શીખી જાય છે એમ આપના પણ આ બધા જે મોહ માયાના આકર્ષણ છે ને બધા આસ્તે આસ્તે ઓછા થતા જશે અને આપણું મન છે ને એમાં પરોવાતું જશે. આપણે આ એક સરળ ઉપાય. હરે કૃષ્ણ પ્રભુ. ચાલો બીજા કોઈ પ્રશ્ન કોઈના?
પ્રભુજી માળા રિલેટેડ જ એક ક્વેશ્ચન પૂછવો હતો કે માળા પર આટલું ફોકસ કરવાનું મેઇન રીઝન શું હશે, અને આપણે માળા હાથમાં લઈને જ કરવી જોઈએ કે નોર્મલ ચેન્ટિંગ કરીએ તો પણ ચાલે? ઓકે, સૌથી પ્રથમ પહેલો પ્રશ્ન છે કે માળા ઉપર ફોકસ શું કામ છે, તો એ આપણે જાણી ગયા છીએ ઓલરેડી ચોથા અધ્યાયમાં કે ભાઈ કળિયુગમાં જે યજ્ઞ જે છે એ આપણે મહા મંત્ર નામનો જપ જ આપણે યજ્ઞ છે. હવે કોઈ બી ચીજ આપણે કરતા હોઈએ ત્યારે આપણે સિસ્ટમેટિકલી અથવા ડિસિપ્લિન વેમાં આપણે ફોલો કરીએ તો આપણને એ આપણને વધારે ફાયદાકારક થાય. જેમ કે આપણે માની લો આપણે સ્કૂલમાં ભણતા હોઈએ તો આપણને એક સિલેબસ હોય, આપણે અલગ અલગ સબ્જેક્ટનો આપણને બધો સિલેબસ મળી જાય અને એ સિલેબસ આપણે સંપૂર્ણ કરીએ પછી એક્ઝામ આપણે વાંચીએ ત્યારે આપણે એક્ઝામમાંથી પાસ થઈએ. તો એવી જ રીતે માળા માટે ફોકસ એટલા માટે છે, માળા છે ને આગળ આપણો સિલેબસ છે આપણે. કે ભાઈ જેમ કે દિવસની આપણે આટલી માળા કરીએ અને જેમ કે 16 માળા એકદમ આઈડિયલ પોઝિશન છે અને એ રીતે જો સરસ મન લગાડીને આપણે કરતા હોઈએ તો પણ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે આપણે. અને સાથે સાથે આપણે થોડું ઘણું જ્ઞાન ને બધું કેળવી લઈએ ભગવદ્ ગીતાનું અને ભાગવતમનું, તો આટલા માટે આપણે માળા માટે ઉપર ફોકસ કરીએ છીએ કે ભાઈ આપણે એક ડિસિપ્લિન વેમાં સરસ રીતે આપણે કોઈ બી ચીજ કરવી જોઈએ. હવે બીજો આપણો પ્રશ્ન છે કે ભાઈ માની લો ચાલતા ચાલતા ભી આપણે નિરંતર સદંતર આપણે મનમાં ને મનમાં આપણે નામ લેતા હોઈએ તો ડેફિનેટલી સૌ પ્રથમ તો એક આપણે નિયમ લ્યો કે ભાઈ મારે દિવસની આટલી માળા કરવી છે. હવે એ નિયમ તમે બરાબર પાડતા હો તો બરાબર છે. હવે એના સિવાય તમે રસ્તે ચાલતા હો કે તમે કઈ ભી કરતા હોય કામ અને મનમાં સદંતર તમારું નામ ચાલતું રહેતું હોય તો એ પણ તમારું સારું જ કામ છે આપણે. પણ શું છે, જેમ કે આપણે આપણે ભણતા હોઈએ ત્યારે એક્ઝામ આપીએ ત્યારે આપણે શું છે એક પર્ટિક્યુલર ટાઈમમાં આપણે સરસ મજાનું આપણે રિવિઝન કરીએ બધું કરીએ એ ટાઈપનું આપણી માળાની સંખ્યા થઈ ગઈ અને પછી બાકીના ટાઈમમાં બી શું આપણે થોડું ઘણું એમને મનમાં ને મનમાં રિવિઝન ચાલતું રહેતું હોય તો એને પણ શું છે આપણને હેલ્પફુલ તો થવાનું જ છે આપણને. એવું નથી કે આપણે જે તમે મનમાં ને મનમાં જે જાપ કરો છો વગર માળા એનું તમને ફળ નથી મળવાનું, એ પણ તમારા આધ્યાત્મિક કર્મ એટલે કે અકર્મમાં તમારું એડિશન તો થવાનું જ છે આપણે. પણ આવી રીતે આપણે સિલેબસ ને બધું કમ્પ્લીટ કરવો જોઈએ એ રીતે આપણે શું છે કે ભાઈ જે માળાનું આપણે વ્રત લીધું હોય એ કરીએ તો વધારે સારું રહે આપણે. હરે કૃષ્ણ. આમાં જસ્ટ એક ક્લેરિફિકેશન, આમાં 16 નંબર પર ફોકસ કરવાથી શું કારણ છે પ્રભુજી? 16 માળાનું ફોકસ છે. હવે આના સંદર્ભમાં છે ને આપણે હું તમને ગણતરી આપીશ અત્યારે. અચ્છા ઓકે ચાલો, કે પછી કાલે લેશું પ્રભુજી આપણે, અત્યારે આપની પાસે કેલ્ક્યુલેટર ને પેન છે બધું જરા? હા છે. અચ્છા છે ને, ઓકે. તો આપણે સૌ પ્રથમ તો આપણે એક માળામાં આપણે 108 મણકા હોય છે આપણે, ઠીક છે. હવે તમે પેલા 16 × 108 કરો અને 108 જે રિઝલ્ટ આવ્યું એમાં હજી 16 કરો. એ 16 શું કામે? કારણ કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે 16 શબ્દો આવ્યા આપણે. ઓકે, એટલે કે ભાઈ 16 આપણે શબ્દોનો આપણે મહામંત્ર બનેલો છે આપણે અને 108 વાર આપણે કરીએ એટલે કે એક માળા થઈ અને એવી 16 માળા કરીએ એટલે કે ટોટલ કેટલી સંખ્યા આવી આપની? 27648 બરાબર છે. હવે માની લો એને તમે 16 ગુણ્યા એની બદલે હવે તમે 15 ગુણો તો કેટલી સંખ્યા આવે છે? એટલે કે 16 × 108 × 15 કેટલા આવે છે આપના? કેટલા શ્વાસ લઈએ છીએ આપને ખબર છે? કોઈ પણ અંદાજ કહેશે મને? લગભગ 16 શ્વાસ લઈએ છીએ આપણે. અચ્છા 16 શ્વાસ લઈએ છે. અચ્છા લગભગ, ઓકે. આની એકચ્યુઅલી છે ને કોઈ પાકી ઓલી છે એની ગણતરી, પણ નોર્મલી સાયન્સના પ્રમાણે પ્રમાણે આપણે ગણતરી કરીએ ભી 12 શ્વાસ મિનિમમ થાય છે અને 18 શ્વાસ છે ને મેક્સિમમ થાય છે આપણે. હવે કોઈ બધારો બહુ શાંત માણસ હોય અને એકદમ આટલો સરસ મજાનો ભક્ત હોય ને એકદમ આમ કુલ હોય, હવે તમે એના શ્વાસની લંબાઈ જોજો ને તો થોડીક લાંબી હોય. એના શ્વાસ આરામથી પોતે શ્વાસ લેતો હોય ને બધું કરતો હોય 12 શ્વાસ જેવું થાય આપણે. અને કોક શું છે અધીરો હોય, બહુ ઉતાવળો હોય, બહુ શોર્ટ ટેમ્પર હોય, હાઈ બ્લડ પ્રેશર આ હોય તે હોય, એના તમે શ્વાસ ગણશો ને તો નોર્મલી આપણે 18 શ્વાસ જેવું એનો ગણતરી થશે આપણે. હવે બધી માની લો આપણે એવરેજ કરીએ આપણે, એટલે કે એક મિનિટમાં આપણે 15 શ્વાસ લઈએ આપણે, તો માની લો 15. હવે એ આખા દિવસમાં આપણે મિનિટ કેટલી? સૌથી પહેલા તો 24 કલાક આપણે,
એટલે કે 24 ઇન્ટુ તમારે 60 કરો એટલે કે મિનિટ આવી ગઈ 1440 1440 ઇન્ટુ તમે 15 કરો એટલે કે 1 મિનિટમાં 15 સ્વાત કેટલા આવ્યા 21600 21600 અને હવે તમે જે ઓલી સંખ્યા કરી હતી તમારે જ્યારે તમે 15 સ્વાત ઓલું શું કહેવાય 15 માળા વાળી એ કેટલા સંખ્યા આવી હતી તમારે 25920 25920 હવે તમે માની લો આપણે 18 થી ગણો એટલે 18 ઇન્ટુ 24 ઇન્ટુ 60 કરો ભગવાન નું નામ લીધું આપણે એટલે મોરલેસ આઈડેન્ટિકલ થઈ ગયું આપણે હવે 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 16 માળા આપણે શું કામ કરીએ છીએ હવે એનું રીઝન જોવા આપણે જયારે માળા જપીએ છીએ ત્યારે ઘણી વાર આપણા મનમાં કોઈ નંબર ભૂલ થઈ ગઈ એક મણકો ગણવામાં ભૂલ થઈ ગઈ કે કોઈ ઉચ્ચારણ કરવામાં ભૂલ થઈ ગઈ એટલે આપણે શું એક વિશેષ રૂપે એમાં એડ કરી દીધું કે ચાલો ભગવાન આવી કઈ બી ભૂલ થઈ હોય મારી મણકા ગણવામાં ભૂલ થઈ હોય કે આપણું નામ લેવામાં ભૂલ થઈ એટલે હું એક માળા ઓર વધારે કરું છું એટલે આપણે 16 માળા એડ કરી દીધી એટલે આખા દિવસમાં જેટલા શ્વાસ લીધા એટલી વાર આપણે ભગવાન નું નામ લીધું અને ઉપરાંત એક માળા આપણે વધારે લીધી અલ્ટિમેટલી શ્વાસે શ્વાસે હરિનામ થઈ ગયું શ્વાસે શ્વાસે હરિનામ લીધું આપણે બસ જી પ્રભુજી આ રીતે ગણતરી છે આપણે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પંકજ પ્રભુજી આપને કઈ કેવું છે ના પ્રભુ ચાલો તો હવે બીજા કોઈ પ્રશ્ન ન હોય તો આજે આપણે વિરામ લઈએ કાલે આપણે ફરીથી મળશું 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ લેશું આપણે એ પણ બહુ સરસ અધ્યાય છે અને બાકીના જે 6 અધ્યાય છે ને બહુ જ સરસ છે એનું મહત્વ આપણે કાલે સવારે જાણશું પહેલા આપણે શરૂ કર્યા પહેલા આપણે ચાલો હરે કૃષ્ણ સર્વેને આ સવારે